જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલશો તો જલ્દી જલ્દી લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડિયો સૌથી પહેલાં જય વસાવડા તમારું સ્વાગત છે મિત્રો જય વસાવડાના પચાસ વર્ષ આયુષ્યના પચાસ વર્ષ આ દશેરાએ પૂરા થશે અને આ નિમિત્તે એક લાંબી મુલાકાત જયની સાથે અમે અહીંયા મુંબઈમાં મારા સ્ટડી રૂમમાં કરી રહ્યા છીએ કેટલા કલાકની થશે અમને ખબર નથી પણ જય વસાવડા ક્યાંથી ક્યાં આવ્યા કેવી રીતે આવ્યા એમની આખી કારકિર્દી એમની અંગત જીવનની વાતો અને બધી જ વાતો અમે નિરાંતે કરવાના છીએ અને શરૂઆત મારે એક એવા પ્રશ્નથી કરવાનો છે કે જે મેં સાંભળ્યું કે તમે એંશી લાખની ગાડી ખરીદી ત્યારે તમે હવે મારે જાણવું છે કે પચાસ વર્ષની ઉંમરે ગુજરાતી પત્રકાર એંશી લાખની ગાડી ખરીદે એ કેવી રીતે ખરીદે હા એ મહત્વની વાત એ છે કે પત્રકારો તો અમુક એવા કામ કરે છે અમુક પત્રકારો બધા તો નહીં કે જે ખરીદી શકે પણ લેખકો પાસે તો એટલી જગ્યા નથી હોતી પછી એવું થાય છે કે મોટા ભાગે લોકોને ગાડી દેખાય છે એટલે ગાડી કેટલા રૂપિયાની છે એ પણ દેખાય છે પણ એની પાછળ કેટલા ઉજાગરા થયા છે કેટલી મહેનત થઈ છે એ નથી દેખાતો હવે હું ગાડી ચલાવતો નથી એટલે મારી ગાડી તો અમારો સારથી ગોપાલ છે પરમનન્ટલી ચલાવતો હોય તો ગાડી ચલાવતો નથી છતાં એવું શું કામ ગાડી લઉં છું કારણ કે મારે ગાડીમાં જવાનું થાય છે મારું પ્રોફેશનલ વસ્તુ છે કે પ્રવચનો ખૂબ બધા થતા હોય બધી જગ્યાએ કંઈ તમે ફ્લાઇટમાં કે ટ્રેનમાં મુસાફરી કરો એ પ્રેક્ટિકલી પોસિબલ નથી એટલે કદાચ હું એમ માનું છું કે જે લોકો ચલાવવા માટે ગાડી લેવાના વિચાર કરે છે એ નથી લઈ શકતા જે લોકોને ચલાવવી નથી ને એને કદાચ કુદરત આપી દે છે મૂળ વસ્તુ આ છે પણ એક તમને રસ પડે એવી નાનકડી વાત કરું કે વચ્ચે ગાડી મારી પાસે હતી જ નહીં વચ્ચે કોવિડને કારણે મારું કામ તો બંધ હતું ગાડીના પૈડા થંભી ગયેલા હતા અને ગાડી પછી એ જૂની જે થઈ વોલ્વો જેની સાથે તમે એક સરસ મજાનો જામનગરમાં ફોટો પડાવેલો હજી યાદ છે તો એ વોલ્વો મેં વેચી નાખી મારી પાસે એક જૂની હોન્ડાની જેઝ હતી એનાથી હું થોડું ઘણું ચલાવતો પછી એમાં એની અવસ્થા થયેલી ઉંમરવાળી ગાડી હતી તો હું ટ્રેનમાં જતો હું બસમાં જતો કોઈના બાઇક ઉપર પાછળ બેસીને પહોંચી જતો કારણ કે કાર હતી જ નહીં મહિનાઓમાં રહ્યા એવી રીતે નીકળ્યા પછી જ્યારે એવું લાગ્યું કે હવે જરૂર પડે તો હપ્તા ચૂકવી શકાય કે નહીં એટલું મેં ચેક કર્યું હપ્તેથી લીધેલી ગાડી છે અને હું એમ માનું છું કે માણસે આવતીકાલની માણસ મળવા પછી શું થશે ને એના પ્રીમિયમ ભર્યા કરે છે એલઆઈસી ને બધા પણ પોતાના જીવન માટેના એના પ્રીમિયમ નથી ભરતો એ ભરી શકીએ છીએ એટલે લીધી મને એમ લાગે કે ગાડી તો લીધી દસ પંદર વીસ લાખની ગાડી હોય પચીસ લાખની ગાડી હોય પણ આ એસી લાખની ગાડી તો એ ગાડી એવી ખરીદી શકીએ એના હપ્તા ભરી શકીએ એની યાત્રા ક્યાંથી શરૂ થઈ હશે મને ક્યુરિયોસિટી એ છે ગાડીમાં કરતાં મને એ યાત્રામાં રસ છે વધારે કારણ ગાડીમાં તો એ હું કહીશ ત્યારે મને બેસાડશે મને ચાવી તમને આપી દઉં અરે સો નાઇસ મારે મારે જાય પૂછવું એ છે કે યુ વિલ બી કમ્પ્લીટિંગ ફિફ્ટી ઇયર્સ ઓફ યોર લાઈફ દશેરાએ તમારો જન્મ થતો તો આ દશેરાએ તમારા પચાસ વર્ષ પૂરા થશે તો આ સુવર્ણ જયંતિ કાળમાં અને હું તો હજુ માનું છું કે જાય કે તમારો ખરો કાળ તો સાઠ વર્ષ પછી આવશે ખરો કાળ હજુ ઘણા ઊંચે જવાના તમે મારે આ ઇન્ટરવ્યૂને છે ને આપણે એક અલગ અલગ તબક્કામાં વહેંચીએ મને એમ થાય કે પહેલાં દસ વર્ષ ત્યાંથી શરૂઆત કરીએ કે તમે જે વસાવડા કુટુંબમાં જન્મ્યા અને તમે જન્મ્યા ત્યારે મા બાપની પરિસ્થિતિ કેવી હતી આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ તેઓ શું કરતા હતા અને એ દસ વર્ષ સુધી પપ્પા મમ્મીએ જે તમને સંસ્કારો આપ્યા અને એ કેવી રીતે તમે ઝીલ્યા એની જરાક મને વાતો કરો મને ખાસ રસ એટલા માટે છે કે જે રીતે તમે પપ્પાને સાચવ્યા હું તો એમના પગ નીચે બેઠેલો છો આપણે તમે ફોટો બી લીધેલો છે હા વખતે સાવ અવસ્થા એમની બહુ ગોંડલ પણ આવેલા જયારે એક એક જમારામાં ગોંડલ આવેલો છું આઈ થિંક તે વખતે મમ્મી હતા ના મમ્મી ના મમ્મી નો મમ્મીનો હતા પણ પપ્પા હતા પણ મમ્મી ગયા ત્યારે તમે મને એક ઈમેલ કરેલો આઈ થિંક બે હજાર સાલની આસપાસ બે હજાર બે હા તો મિડ ડેમાં હું હતો તે વખતે તમારો ઈમેલ આવેલો અને એટલો બધો હૃદય ધરાવવા ઈમેલ હતો કે મમ્મીના ગયા નું આખું દુઃખ તમે એમાં ઠાલવ્યું હતું તો મમ્મી વેલા ગયા પપ્પાને કેટલી બધી કપરી અવસ્થામાં તમે સાચવાયા છે તમારા કુટુંબે સાચવ્યા છે મામીએ બધાએ તો પપ્પા મમ્મીએ તમને જે સંસ્કાર આપ્યા એ અદ્ભુત વસ્તુ છે બધાને એવો લાહો મળતો નથી અને પપ્પા મમ્મીને તમે જે રીતે પ્રેમ આપ્યો એ પણ અદ્ભુત છે કે આ જમાનામાં નહીં કોઈ પણ જમાનામાં કે મા બાપ માટે મા સંતાન દીકરો કે દીકરી આટલું બધું કરે એ બહુ ઓછી ઘટનાઓ છે તો એક પ્રેરણારૂપ એ વસ્તુ હશે તો મને તમારી જિંદગીના પહેલા દસ વર્ષ વિશે વાત કરો પહેલી વાત તો તમે જે છેલ્લે બોલ્યા ને એનું હું પહેલાં કહી દઉં કે એમાં એવું નથી હું એક વખત મમ્મી ગુજરી ગયા ત્યારે જે એક પ્રાર્થના સભા પ્રાર્થના સભા બે વખતે એવું થયું કે મારે કરવી નહોતી હું એમ કહેતો હતો કે આ તો આપણો અંગત ઘટના છે આમાં બધાને ન કહી શકાય પણ ત્યારે બધાનું એમ હોય ને કે ભાઈ બીજા લોકો આવે તમે થાકી જશો બધાને મળી મળીને તો મમ્મીની લીધેલી છેલ્લી રંગબેરંગી જોડી પહેરીને હું બેઠેલો એ સભામાં હજી એની તસવીરો છે મારી પાસે એ વખતે એક નાનું બોર્ડ મેં મૂકેલું એટલે બધાને એકની એક વાત મારે કહ્યા ન કરવી પડે કે મમ્મીને કેન્સર હતું મેં નોકરી છોડીને આ બધું જે હતું એ મારી ફરજ નહોતી એ મારો પ્રેમ હતો ફરજના ભાગરૂપે થાય પરાણે થાય પ્રેમના ભાગરૂપે સહજ થાય એટલે લોકો કે ભવો ભવ હું આજ જીવનસાથી માગું એમ હું તો એમ કહું ભવો ભવ હું આજ મા બાપ માગું આ આ બહુ નિખાલસતાથી તમને કહું છું અને એટલે પપ્પા સાથે કંઈ કર્યું હોય મમ્મી સાથે કંઈ કર્યું હોય તો એમણે જે મારા માટે કર્યું એ બહુ યુનિક હતું અને એ તો જેને કહેવાય હું જયારે ડિસિશન મેકિંગ પોઝિશનમાં ન હોઉં ત્યારે કરેલું હતું તો આ તો મારો પ્રેમ છે કોઈ ફરજના કે દુનિયાને દેખાડવાના ભાગરૂપે નથી કર્યું પ્રેમના કરેલું છે આ એક ચોખવટ પણ જે પહેલા દસ વર્ષ આ ઇન્ટરેસ્ટિંગ વાત છે મેં ભાગ્યે જ આ વાત કરી છે કારણ કે લેખમાં આ બધી આત્મકથાઓ લખવાનો કોઈ મુદ્દો હતો નથી અને એક વખત જરાક મુંબઈમાં એક અમારા મિત્ર છે જયેશ વોરા એણે કાર્યક્રમ રાખેલો થ્રી યર્સ એમાં મારા ફોર્મેટિવ યર્સની વાત મેં કરેલી એ એકને બાદ કરતાં હું તમારી સાથે ડિટેલમાં કરું છું એમાં તો પ્રોગ્રામના ભાગરૂપે મારે બહુ ઝડપથી એને સ્પર્શવાનું હતું હવે નવાઈ લાગે એવી વાત એ છે કે મારા જન્મ વખતે આર્થિક સંઘર્ષ ચાલુ હતો મારા માતા પિતાને એમણે પ્રેમ લગ્ન કરેલા હવે પપ્પાના પક્ષે તો અમે કંઈ બીજો પૈતૃક વારસો હતો ને એને મમ્મીને એ વખતે એમાં કંઈ રસ રહ્યો નહોતો એણે એને જ કરેલી કે હું મારી રીતે જીવું છું એટલે મારે કંઈ આગળ પાછળનું જોતું નથી એટલે એ વાત તો જે ગુજરાતી કુટુંબોમાં હોય મા બાપો પાસેથી મળતી મદદો એનો છેદ ઉડી ગયો હવે મારા પપ્પાના તો મમ્મી પપ્પા પણ એટલે મારા દાદા દાદી મેં જોયા જ નથી કારણ કે તો મારા જન્મ પહેલાં જ ગુજરી ગયેલા એમના લગ્ન પહેલાં જ નાના નાનીને મેં જોયા છે કારણ કે એ હજી હતા હવે એમાં એવું થયું કે પપ્પાએ કંઈક સૂચિત સોસાયટીની અંદર કોઈ એ તો પાછળથી બધી મને ખબર પડી કે એમાં પ્લોટ કંઈક ખરીદવા માટે હવે જે અત્યારે પણ થાય છે આવા ફ્રોડ તો કે તમે એ સોસાયટી સમજીને એમાં પૈસા ભર્યા હોય અને પછી કોઈ ગાયબ થઈ જાય કે ભાઈ આ તો કંઈ હતું જ નહીં આ મંજૂરી જ મળેલી નહોતી એમાંથી વ્યાજના ચક્કર ચાલુ થયા એ વખતે અધ્યાપકોના એવા પગાર હતા ની મમ્મીએ સરકારી નોકરી મને ઘરે ભણાવવા માટે છોડી દીધેલી તે વખતે તમે ગોંડલમાં હતા કે ગોંડલમાં મારો જન્મ ભાવનગર થયો સવા વર્ષ નું હતો ત્યારે મને લઈને આ લોકો ગોંડલ આવી ગયા પપ્પા જૂનાગઢમાં ભણાવતા હતા હા પહેલા જૂનાગઢમાં મારા જન્મ તમારા જન્મ પહેલા જન્મ પહેલા નરસિંહ વિદ્યા મંદિર જૂનાગઢની અંદર અને પછી મહાવીર વિનય મંદિર બે જગ્યાએ લાઇબ્રેરીમાં પણ એમણે થોડો સમય કામ કર્યું થોડો સમય રતુભાઈ અદાણી અને ચિત્રંજન રાજા જૂનાગઢના બે મોટા આગેવાનો એમની સાથે પીએ તરીકે એમના પત્રો લખી દે પત્રોને પેલું ડ્રાફ્ટિંગ કરી દે કોઈ વસ્તુનું એવું કામ પણ કર્યું દિવેકાંતભાઈ નાણાવટીના

એટલે એમણે કે ભાઈ લલિત વસાવડાને બધું સાહિત્યનો શોખ છે એટલે આ કોર્ડિનેશન એમના એમના પ્રવચનનું હવે કોલેજ કોલેજમાં ઇન્વોલ્વ નહોતી કારણ કે સત્તાવાર વ્યાખ્યાન નહોતું એટલે પપ્પા મનોરંજન સર્કિટ હાઉસ જે જૂનાગઢનું છે ત્યાં રદદિશને મળવા ગયા એમણે કહ્યું કે ભાઈ મારે આપનો પરિચય જે વિદ્યાર્થીઓ કે આપણા વિશે થોડો પરિચય એટલે રણદીશે હસતા હસતા પપ્પાને કહ્યું કે અગર આ પરિચય હૈ નહીં તો લોકો સુધી કે લઈ એ ક્યુઆંગે એટલે પપ્પા કહે કે ના એવું નહીં પણ મારે કાલે બોલવાનું છે આપના વિશે કે કા પૈસા કીજે एक कुर्सी रखिए उसके ऊपर हो सके तो एक सफेद वस्त्र रख देना श्वेत वस्त्र के अलावा कुछ मुझे चाहिए नहीं कोई जरूरत एक माइक्रोफोन अच्छा चाहिए बस। पप्पाए पा कीधु के विद्यार्थी एम के अपना विषय ख्याल न हो, हो, के ना हो तो कहू तो पड़े आप परिचय शुटे रजनीश तो जब चले जाएंगे वापस सुनने के बाद उनको पता चल जाएगा कि मैं कौन हूँ इसके लिए कोई परिचय की आवश्यकता नहीं है तो कभी कहूं पेड़ कहू कि कोई दूसरा व्यवधान नहीं चाहिए मैं खुद ही शुरू करूंगा मेरा व्याख्यान खुद ही समाप्त करूंगा हाँ आप समय की अवधि मुझे बता दीजिए कि कितना बोलना है तो वे मैं ध्यान में रखूंगा

પણ સવા વર્ષ નું હતો ત્યારે ગોંડલમાં હું જે ઘરે આવ્યો તો એ ઘર કે એની પહેલાનું ઘર એની પહેલાનું ઘર હતું એ એક રૂમનું મુંબઈની ભાષામાં સ્ટુડિયો એપાર્ટમેન્ટ હતું એક મોટો રૂમ હતો આગળ એક પરસાળ જેવું નાનકડું ચોકઠું હતું અને બાજુમાં એક રસોડું હતું ચાર ભાડુઆત હતા એક બિલ્ડિંગ ની અંદર અને ચાર ભાડુઆતમાં એક અગાસી હતી એટલે અગાસીમાં તમે સરસ રીતે હવા ઉજાસ મળે પણ ટોયલેટ નીચે

જેવું થયેલું એ ભાડું ભાડાનું ઘર અને એક મોટો રૂમ એમાં જ બધું એક હિંચકો પણ હોય નાગરોના ઘરમાં હોય એવો આજે પણ મારા ફ્લેટમાં છે હિંચકો અને એ હિંચકો કબાટ પુસ્તકો ટેબલ જે કંઈ ગણો એ બધું એક જ રૂમમાં બાથરૂમ મેં કહ્યું એમ લેટ્રિન બાથરૂમ કોમન હવે ટોયલેટમાં તો બરાબર છે માણસ એકવાર જાય તબિયત બગડી હોય તો કદાચ એક બે વાર બીજા વધારે જાય પણ નાવાનું તો રોજ બધાને કરવાનું તો અમે કિચનમાં જ બાથરૂમ બનાવી નાખેલું અને ત્યાં જ નહાવાનું થતું કારણ કે એક તો મેં કીધું એમ આર્થિક સગવડતાનો અભાવ કે બીજું મોટું ઘર કારણ કે ત્યારે પેલું દેવાનું ચક્કર ચાલુ હતું એટલે પગાર જે છે એના તો મેનેજમેન્ટ કરવા પડતા કે આ હપ્તો આપવાનો છે પપ્પાનો જ પગાર આવતો અને મમ્મી ગૃહિણી હતા આ એ પહેલા નોકરી કરતા સરકારી નોકરી હતી એમની અધ્યાપન મંદિરમાં મેટ્રન હતા જુનાગઢમાં પણ એમણે છોડી દીધેલી મને ઉછેરવા માટે અને તમને અર્લીએસ્ટ મેમરીઝ બે ત્રણ કે ચાર પાંચ વર્ષની ઉંમરે સૌથી પહેલી મેમરી કઈ તમારી પપ્પા મમ્મી વિશેની તમારા ઘર વિશેની સૌથી પહેલી મેમરી જે તમે આમ ઘરની ગણો તો પપ્પા આમ દૂધની ચમચી લઈને મારી પાછળ પાછળ દોડતા હોય સવારના પહોરમાં કે દૂધ પીવડાવવાનું છે બોન્ડવિટા નાખેલું એ મેમરી મારા મગજમાં છે મમ્મીની આઉટ મેમરી જે છે શરૂઆતમાં કે એ મને કંઈક બોલીને વાર્તા કહેતા હોય એ વાર્તાઓ બધી જાત જાતની મને સંભળાવતા પપ્પા ઘણી વાર લઈ આવે એ પુસ્તકો અને પછી મમ્મી વાંચી દે એમાંથી વાર્તાઓ એ આઉટ મેમરી જે સૌથી જૂની મારા મગજમાં આવે એ આવે આમ તો ઘણા બધા બીજા પછી આવે પણ એ પછીની અને એક મને એકદમ સ્ટ્રોંગ થઈ ગઈ હોય કોઈ એમ પૂછે ચાઇલ્ડહુડમાં જાઓ અને કઈ એવી ઘટના તમને યાદ આવે તો સેવન્ટી એટ કે સેવન્ટી નાઇન હવે મને યાદ નથી પણ આની આસપાસ ત્રણ ચાર વર્ષની કદાચ ઉંમર હા પાંચ વર્ષની ઉંમર અને એ પાંચ કે છ વર્ષની ઉંમરે બાળનગરી અમદાવાદમાં ભરાયેલી અને એ બાળનગરી એટલે ત્યારે તો બહુ રોમાંચક ડિઝનીલેન્ડ જોવાનો તો વિચાર જ નહોતો એટલે બાળનગરી જેમાં ફુવારાઓ હોય ને બાળકો માટેના થોડા સ્ટોલ હતા ને ત્યાં મને લઈ ગયેલા ખાસ અમદાવાદ અને ત્યાં હું ફરતો અને એક ઉંદરોની મિજબાની વાળું એક પુસ્તક એક રંગબેરંગી આ અમરચિત્ર કથાઓ કેટલીક સ્ટ્રોંગ મેમરી છે એ મને એક્ઝેક્ટ યાદ છે કે આ ગયેલો આ સ્ટોલ હતા સ્ટોલમાંથી મેં પુસ્તકો લીધેલા શરૂઆતના અને એ પુસ્તકો ખૂબ અમારા ઘરમાં એટલે મેં કહ્યું કે બે ટ્રેક ચાલતા એક બાજુથી આ બધો દેવાનો વ્યાજનો કરજનો કારણ કે બહાર એમ લાગે કે ભાઈ પ્રોફેસરનો છોકરો છે કોલેજના અધ્યાપકનો પણ કોલેજના અધ્યાપકનો પગાર છે એ ઘરમાં પૂરો રથ થતો એ ખ્યાલ ન હોય કારણ કે પેલું વ્યાજના ચક્કરવ્રત મોટાભાગનું જતું રહેતું અને એને કારણે દેવાઓ ઊભા થાય એકમાંથી બીજું બીજામાંથી એટલે એકનું પૂરું કરવા માટે બીજાને આપવું કેવું પડે પછી એ આટા મારતા થઈ જાય કે હવે મારા પૈસા લાવો એ મારા મમ્મી મેનેજ કરતા હું એ કરે જ એ મોરાલિટી પણ એમની પાસેથી શીખવ હજી પપ્પા એમ કહી દે કે ભાઈ આને ચેક આપું અને એ પાંચસો દસ દિવસ રોકાઈ જશે પણ મારા મમ્મી એમ કહેતા કે નહીં એને મોઢે જ કહી દઈએ આપણે કે પૈસા નથી તમારા આ ટેપ જોતું એટલે લઈ જાઓ તમારે આ જોતું હોય લઈ જાઓ બાકી પૈસા નથી હવે ચેક આપીને શું કામ આવું કરવું એટલે બે દ્વંદ્વ જે જીવનના મેં જોયા ને કે એકમાં આપણે જરા ઓછું બોલીને કે ન બોલીને કે ટાળમટોળ કરીએ અને બીજું એ કે ઓન ધ ફેસ જ તમે ધસી જાઓ ટાળમટોળ શું કરવાનું ટાળમટોળ કરવા બદલે દરવાજો ખોલીને પકડીને ગયો આ ગજબની મમ્મીની એ કહેવાય તમે ઓબ્ઝર્વ કરીને લીધું કે જે આપણે કહીએ ને કે કોઈ પણ પરિસ્થિતિ હોય ટાળવાને બદલે એનો સામનો કરીએ તમે એ તમને લગભગ કમનસીબે પપ્પાની હાલત ખરાબ હતી એટલે પણ તો બી સદનસીબે કે ભાઈ તમે પરિસ્થિતિને સામનો કરી રહ્યા છો દરેક વખતે મેં જોયું છે કે દરેક વખતે હેડોન તમે પરિસ્થિતિને લીધેલી છે એટલે હું પેલી ફેસબુકના કોમેન્ટેટરોને પકડી પકડીને બોચી હતી જાલીને જવાબ આપી દઉં આપણે શું કેમ કે ઇગ્નોર કરવા એની તો એક જણા એમ એમ કીધું છે કે ભાઈ જય વસાવડા જે બધા શબ્દો વાપરે છે એનું એક ડિક્શનરી થઈ શકે અને ખરેખર તમારે કરવી પણ જોઈએ જૂની મૂડી કરીને સ્વામી આનંદ શેરી છે એ તો એમણે તો બધા શબ્દો શોધી શોધીને દેશે પણ ભવિષ્યમાં આ એક્સપેક્ટ કે તમે એને કયા પ્રકારની મૂડી કેશો ખબર નથી ફેસબુક ની મૂડી કેશો કે જે બી હશે પણ એ શબ્દ શાકાહારી ગાલી પ્રદાન એ શબ્દો ક્યાં ક્યાં ક્યાંથી તમે સૂજે છે બધા શબ્દો અને એવા એવા ઘણી વખત મને અમુક લોકોએ નોંધ પણ લીધી છે ખાસ કરીને સ્ત્રીઓએ કે જેન્ડર ન્યુટ્રલ ગાળો છે

કોઈ પણ જીવરામ જોશીના રમણલાલ સોનીના મકોર પટેલ એટલે એ બધું એટલે હવે મને તમે એમ પૂછો કે ભાઈ બાળપણ કેવું તો કે જાહો જલાલ સરસ મજાના પુસ્તકોના ઢગલા ત્યારે ટીવી કે મોબાઈલ તો હતા જ નહીં તો ગમતા પુસ્તકોના ઢગલા ગમતા રમકડાના ઢગલા એટલે આ અહેસાસ મારા સુધી તો પહોંચ્યો જ નથી કે ઘરની પરિસ્થિતિ તો કંઈક જુદી જ ચાલે છે તમને અંદાજ જ નહીં અંદાજ જ નહીં એક ક્યારે અંદાજ આવે હું તમને પૂછું એ પહેલા મારે જાણવું છે કે શિક્ષણ તમારું જી તો એ એક કેવી રીતે થયું તમારું શિક્ષણ આ એ શિક્ષણ ઘરે એ બંનેનો નિર્ણય હતો ઇવાન ઇલીચે એક પુસ્તક લખેલું શાળા મુક્ત સમાજ એ ગુજરાતીમાં પણ છે આજ નામથી હવે કદાચ અપ્રાપ્ય હશે પણ એ ડિસ્કૂલિંગ સોસાયટી નામનું પુસ્તક એ પપ્પાએ વાંચેલું મમ્મી સાથે વાત કરી કે આપણે એક જ સંતાન કરવું છે અને એ સંતાનને આપણે કારણ કે આ જે ગાળ બની આપણે હસતા હસતા વાતો કરતા હતા આવી ગાળો માનીઓ કે બાળક ક્યાંથી શીખે સૌરભ પહેલી ગાળ ક્યાંથી શીખ્યા હોય મમ્મી પપ્પાએ તો નથી શીખવાડી હોય બાજુ બેસીને સ્કૂલમાંથી શીખ્યા હોય પિયર ગ્રુપમાંથી મિત્રોમાંથી શીખ્યા હોય કોઈ પણ વ્યક્તિ માટે આ વાત સાચી બને તો એમનું એમ કહેવાનું હતું કે ફાઉન્ડેશન આપણે કરીએ બહાર તો મોકલવો પડે બાળકોને કઈ ઘરમાં ઘરમાં સતત રાખી ન શકાય એના પણ પાછા બીજા પરિણામો છે આપણા કેટલાક કિસ્સાઓમાં મેં જોયું છે કે જે બાળકોને સતત કોઈ કલાકાર બનવા માટે કેમ ઘેર જ રાખે છે એ પછી કોમ્યુનિકેટર નથી થઈ શકતા એ ડિપ્રેશનમાં જતા રહે છે એટલે મારા મમ્મી પપ્પાએ જમાના મેં ક્લિયર રાખેલું કે આપણે ઘરે ભણાવવું છે પણ ઘરે જ નથી રાખવું એક ઉંમર પછી એને પાંખો આપી દેવાની છે પણ એને ખબર હોવી જોઈએ કે આ કરવાનું છે નથી કરવાનું આ શીખવાનું છે આમાં પડવાનું એ બસ આપણે પાયો પાકો કરીએ એ કેવી રીતે તમને ઘરે ભણાવતા એ કઈ પદ્ધતિ હતી અને સ્કૂલની ટેક્સ્ટબુક્સ લઈને તમને ભણાવતા હોમવર્ક કેવી રીતે આપતા અને બહારનું એક્સપોઝર તમને કેવી રીતે મળતું એ વખતે સર આજની તારીખે ભારતની અંદર જર્મની જેવું નથી કે શિક્ષણ ફરજિયાત હોય યુરોપના અમુક દેશોમાં શિક્ષણ કમ્પલસરી છે મીન્સ ઇસ ક્રાઇમ તમે બાળકને મોટું કરીને જો શાળાએ ન મોકલો તો ભારતમાં એવું નથી આપણે ડાયરેક્ટ એસએસસીની પરીક્ષા આજે આપી જ શકીએ છીએ તમે આગળ વધવું હોય તો દસમા ધોરણની પરીક્ષા આપો ન જ વધવું હોય તમારે તબલાવાદક થવું હોય તો ન પણ આપો પણ દસમા ધોરણની પરીક્ષા ત્યારે પણ અપાતી હતી આજે પણ અપાય છે ડાયરેક્ટ લોકોને લોકોને ખ્યાલ નથી કારણ કે પેલું ફિયર ઓફ મિસિંગ આઉટ સ્કૂલમાં આપણો છોકરો નહીં ભણે તો એટલે ત્યારે આ પદ્ધતિનો એમણે લાભ લઈ અને પપ્પાએ શાસનાધિકારીને પત્ર લખી એટલે શાસનાધિકારી એવી ચિંતા પ્રગટ કરી છે તે વખતના જે હતા એમણે કે ભાઈ બાળકને તમારે સોશિયલ ગેધરિંગમાં તો મૂકવો જોઈએ તો એ સાવ એકલ પેટો થઈ જાય એવું બધું એટલે એવી એક ચર્ચા ચાલી તો પપ્પાએ કીધું કે હું અમુક અમુક શાળામાં એને મોકલીશ કોલેનલની અમુક શાળાઓમાં એને લઈ જઈશ એટલે એને ક્લાસરૂમ એન્વાયરમેન્ટ પણ ખબર પડે એવું ન હોય કે ભાઈ ટોટલ ખબર જ ન પડે સ્કૂલ કોને કહેવાય તો એક તાલુકા શાળા કારણ કે ત્યારે સરકારી શાળાઓ જ આવી સુવિધા આપે ખાનગી શાળાઓ તો પ્રવેશ જ ન કરવા દે એટલે તાલુકા શાળા છે એક નંબર ની તાલુકા શાળા યાદ છે પપ્પા લઈ બેસતો એના ક્લાસમાં નાનું મળે મોટા ગામોમાં કોણ છે ક્યાં છે નાના ગામમાં તો કયા ઓલા કોલેજમાં ભણાવે છે છોકરો છે બેઠો છે એ તો નથી ભણતો પણ આવી બેઠો છે તો સાતમા ધોરણ પછી પરીક્ષા લેવાની એમાં હું બહુ સારો દેખાવ પણ કર્યો રાજકોટ ગયો તો હું એ પરીક્ષા દેવા માટે અને પછી હું હાઈસ્કૂલની ની અંદર બેઠો પણ ઘરે જ ભણો એક ભવાનભાઈ નામના સાહેબ હતા એ છઠ્ઠા ધોરણમાં હું આવ્યો ટેકનિકલી ત્યારે ગણિત માટે કારણ કે મારા મમ્મીને એટલું ગણિત ન ફાવતું એટલે એ આવતા બીજ ગણિતના સમીકરણોને એવું બધું સમજાવવા એને બાદ કરતાં કોઈ કોચિંગ નહીં કોઈ ટ્યુશન નહીં અને તમે કહો છો એમ સ્કૂલની ટેક્સ્ટબુક લઈ આવે એ લોકો એટલે હું પેલું ડિસ્કનેક્ટ ન થઈ જાઉં શું ચાલે છે ભણતર એમાં ભણતર બીજું બધું ચાલતું હોય દાખલા તરીકે મને રેલવે એન્જિન જયારે સ્ટીમ એન્જિન વાળા હતા ગોંડલમાં સારું રેલવે સ્ટેશન હતું તો એન્જિન બતાવે બતાવે પછી પછી ગરમ વાળું અને જેમ પ્રયોગની વાત કરે એવી રીતે નાના નાના રમકડાઓ હાથે બનાવે પૂછું કાપે ગોળ એમાં વચ્ચે પેન્સિલ ભરાવે એની ફરતા પેલા બધા ચિત્ર વાર્તાઓમાંથી કાપેલા એટલે છાપાઓમાંથી એમાંથી કાપેલા જે ચિત્રો હોય એ ચોંટાડે અને પછી આમામ આમ ફેરવે એટલે એ પ્રોજેક્શન સિનેમા જેવું આમ પેલા ચિત્રો આમથી આમ ફરે પણ આ બધું હેન્ડમેડ મારા મમ્મી આવું બનાવી દેતા તો મમ્મી પપ્પા બંનેની સંયુક્ત એ એ મહેનત અને એમણે એક ધ્યાન પપ્પાએ રાખેલું કે એક જ કલર પુસ્તકોના ના આવવા જોઈએ ભલે બાળક હોય એટલે બાળકમાં બધું જ આવવું જોઈએ એટલે સિડની શેલ્ડન વાંચતો પણ મને પપ્પાએ એ કર્યો અને પોશો ને વાંચતા પણ પપ્પાએ એ કહી રહ્યા ઉંમર મુજબ એ એક એક એવું પુસ્તક ઉમેરતા જાય કે હમણાં જ સુધી ઉમર ચિત્ર કથા આવતી હતી હવે જુલે વર્ણ આવે

અને સામે પક્ષે ડિઝની હવે મને હજી નવાઈ લાગે છે ક્યારેક આંખમાં આવી જાય છે કે એ સમયે આ બધી આર્થિક પરિસ્થિતિ મારા પપ્પા બોલવામાં બહુ શાંત બહુ ઓછું બોલે મમ્મી બોલે ખુલીને બોલે પપ્પા બહુ જ ઓછું બોલે એટલે હવે બધા નરસિંહ મહેતાજી જેવું કહીએ કે એ નરસિંહ મહેતાજી હવે એને અમે કીએ કે આ પૈસા ક્યાં જતા રહ્યા આટલા બધા આપણે પૈસા દેવું છે ક્યાં જતા રહ્યા રે કેને ક્યાં જતા રહ્યા શું કામ છે એમને ચૂપચાપ સાંભળી ઘરની પરિસ્થિતિ વિશે કોઈ એવો કોઈ કિસ્સો ખરો કે તમને અહેસાસ થયો કે અરે પપ્પા મમ્મી આ પરિસ્થિતિમાં જીવે છે અને મને ઉછેરે છે હા એ અહેસાસ થયો ક્યારે હું તમને સમજાવું આ જ્યારે હું હાઈસ્કૂલમાં જવાનું થયું ત્યાં સુધી શું હતું કે ઘરનું ક્લોઝ એન્વાયરમેન્ટ હતું શેરીઓમાં રમવા મને મોકલે એટલે શેરીના અમુક કેટલાક મિત્રો થઈ ગયા એ જમાના અને ત્યારે બસ ને લાઈફ આટલી કોમ્પ્લિકેટેડ નહોતી ત્યારે કોઈ મિત્ર તમને બાજુમાં લઈને કોઈ ફોરન વિડીયો બતાવી દે મોબાઈલમાં એવું તો હતું નહીં તો પેલા મોહદાંડિયા રમે લખોટીથી રમે થી રમે ને ફટાકડા ફોડે ને આવી દોસ્તી હતી તો એ શેરીમાં મને મોકલતા હવે હાઈસ્કૂલમાં એમણે જે પેલો નિર્ણય લીધેલો કે ભાઈ આપણે એને થોડો ફાઉન્ડેશન તૈયાર કરી એની લર્નિંગ એટીટ્યૂડ ભૂખ જગાડી વાંચન રૂચિ કેળવી અને પછી મોકલી દેશું શાળાએ તો દસમાની પરીક્ષાને બદલે એમણે હાઈસ્કૂલમાં મને વિદ્યામંદિર નામની હાઈસ્કૂલ જેના ક્લાસમાં જે મિત્રો મળ્યા આજે મારા મિત્રો છે સમીપ નામનો એક મિત્ર ધર્મેશ નામનો એક મિત્ર કેતન નામનો એક મિત્ર આ બધા એ શાળાઓના મળેલા મિત્રો છે એને એક આ ત્રણ નહીં પણ બીજા પણ તો એ વિદ્યામંદિરમાં જ્યારે જવાનું થયું ને ત્યારે ધીરે ધીરે મને અહેસાસ થયો કારણ કે ત્યારે દુનિયા આવી આખા પિક્ચરમાં ત્રણ જણાના કુટુંબમાં દુનિયા આવે એટલે દુનિયાની વાતો આવે કે તને ખબર છે એમ કે તારા બાપાને તો ઓલો એમ કે રોડ વચ્ચે ઓલાય કીધું તું એમ કે મારા પૈસા દેવા કેટલા દિવસ થઈ ગયા એમ અને એમાંથી ધીરે ધીરે એ ખ્યાલ આવ્યો કે ભાઈ ઓહો આ તો જજમેન્ટલ સોસાયટી છે હવે અમારી સ્કૂલમાં એવું હતું જે હાઈસ્કૂલમાં હું ગયો એ પ્રીમિયમ સ્કૂલ ગણાતી ત્યારે ગોંડલની એટલે બધા મોટા મોટા મા બાપના છોકરાઓ પણ હવે એમાં યુનિફોર્મ હતો વ્હાઈટ કલરનો મને કઈ યુનિફોર્મ ટેવ નહીં આજે નથી પડી તમે જોયો જ છો વક્તાઓના જે યુનિફોર્મ હોય એવું પણ ઉદાહરણ નથી કરતો તો યુનિફોર્મ હતો એટલે લાગી એટલે સફેદ કપડાના યુનિફોર્મની બે જોડી આવી દર બુધવારે યુનિફોર્મ વગર જવાનું એટલે દર બુધવારે યુનિફોર્મ વગર તમે જાઓ એટલે બીજા બધા જે છોકરા છોકરીઓ ત્યારે જે ભણતા હોય એ લોકો બહુ સરસ મજાના કપડા પહેરીને આવે અને એ વખતે હું જે કપડાં પહેરતો એ રેકડીમાંથી લીધેલા કપડા હતા સેકન્ડ હેન્ડ રંગબેરંગી ખરા પણ સેકન્ડ હેન્ડ અમુક એના હજી મેં યાદગીરી માટે જે સચવાડા બાકી ના તો પસ્તે પોતા થઈ ગયા હોય મસોતા થઈ ગયા હોય આપણા ગુજરાતી ઘરોમાં જૂના કપડાના પણ એવા જૂના કપડા કારણ કે હવે એ ઘરે હતો ત્યારે મને અહેસાસ નહોતો થતો કારણ રેકડીમાંથી લીધેલા સેકન્ડ હેન્ડ કપડાં છે કારણ કે પહેલાં કપડાં સીવડાવવાના ને એવા બહુ મોટા બજેટ થાય એટલે દિવાળી ઉપર જ ખાલી સીવડાવવાના હોય એવી ચાર પાંચ જોડી હોય જે સીવડાવેલી હોય આપણા માપ મુજબની બાકીની રેડીમેડ ત્યારે તમને ખ્યાલ હશે રેકડીઓ આવતી એ રેકડીમાંથી હવે એ શું થયું કે હું સ્કૂલે જાઉં એટલે બીજાને ખબર પડે કે આ કપડાં છે આ તો કઈ કોઈ સારા માણસો પહેરેવા કપડાં નથી આ તો કોઈનું ઉતરેલું ટી શર્ટ છે આ કોઈનું એવું શર્ટ છે એટલે ત્યારે ધીરે ધીરે અહેસાસ થયો કે આપણા ઘરમાં કંઈક આર્થિક રીતે ગડબડ ચાલે છે પણ હવે એ જ છોકરા છોકરીઓ બધા જે કોલેજ સ્કૂલમાં ભણનારા એ મારી લાઇબ્રેરી જોવે તો એને ન ખબર પડે મારા રમકડાથી તો અમુક રમવા આવતા મારી પાસે એ વખતે ક્રિકેટની ગેમ હતી જેમાં પ્લાસ્ટિકના પહેલા બેટ બોલ આમ તમારે આમ કરવાનું એટલે બોલ આમ જાય તમે ફિલ્ડરની પોઝિશન ઉભી રાખવાની આવી એટલે એ લોકો બીજા લોકો મારી ઘર રમવા આવે એટલે બે દોન ધ્રુવ જેવું હતું કે મારું બધું સચવાય રાખે એ લોકો કેવી રીતે મેનેજ કરતા હશે ધીરે ધીરે મને આ સવાલ થતો ગયો કે મારું તો બધું સચવાય લોકોને આમ ન હોય લાગશે આજે મારી પાસે શૂઝની પેર ઘણી છે અત્યારે પહેર્યા છે એ યુએસના સ્કેચર્સ છે અને સ્કેચર્સ તો ભારતમાં મળે છે પણ હું ત્યાં જુદા પ્રકારની રેન્જ મળતી હોય છે તો પણ મેં મારી પાસે સ્પોર્ટ શૂઝ નહોતા કારણ કે ત્યારે સ્પોર્ટ શૂઝ એક લક્ઝરી ગણાતી પેલા બાટાના આવતા પાવર અને એક લિબર્ટીના એક્શન બે સ્પોર્ટ શૂઝ ગણાતા તો વર્ષો પછી મેં લિબર્ટીના એક્શન જયારે કોલેજમાં હતો ત્યારે શૂઝ લીધા બાકી તો હું ચપ્પલ અને સ્લીપર પહેરીને ફરતો કારણ કે એ રિઝનેબલી અવેલેબલ હતા એટલે કપડાની કંઈક બહુ કેઝ્યુઅલિટી રહી ગઈ આવી પછી ધીરે ધીરે પછી આવું કે ભાઈ તમારા ઘરમાં ટીવી હતું તો ક્યાં ગયું અમારા ઘરમાં એક કલર ટીવી લેવામાં આવેલું ત્યારે થોડી પરિસ્થિતિ વ્યવસ્થિત થઈ હતી વળી પાછું કંઈક ચક્કર ચાલ્યું હશે આ બધું તો એ કલર ટીવી વેચી નાખવું પડ્યું તો વર્ષો સુધી મેં ટીવીની સિરિયલો બહુ જોઈ બુનિયાદ જોઈને આ જોઈને તેને મેં લખ્યું છે બહુ એ એ પણ બહુ છે બધું કપ તક પુકારું ને એવી બધી સિરિયલો તો લોકોને યાદ પણ નહીં હોય આજે રક્ષક ને એવી આ બધી મેં આખા આખા એપિસોડ જોયેલા છે પણ પછી એક હજી મેં એ સાચવું છે યાદગીરી તરીકે કોરલનું કોરલ નામની એક દેશી કંપની હતી એનું નાનકડું પોર્ટેબલ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી કારણ કે કલર ટીવી તો પેલું દેવામાં જતું રહ્યું એટલે એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી એટલે સારા સારા મેચો પણ એમાં જોયા છે ક્રિકેટના સારા સારી સિરિયલો પણ એમાં જોઈ છે હું બહુ સ્વસ્થતાપૂર્વક આ તમને વાત કરી શકું પણ એ મેમરીમાં જ્યારે હું એકલો ડાઉન મેમરી લઈને જતો હું ત્યારે આપણને આમ ઘણી પીડા પણ થાય કે આ બધું હતું ભલે એમાં કોઈનો ઈરાદો નહીં હોય પણ આ ચક્કર ચાલ્યું મારા મમ્મીને મારે એમાં કહેવું પડે કે પપ્પા તો મૌન રહે ખામોશીથી અને એમનું એ મૌન આજે મને સમજાય છે ત્યારે નહોતું સમજાતું ત્યારે તો એમ લાગતું હતું કે પપ્પા કેમ આવું કે એને મરદાન ઘીસી એમ કહેવું જોઈએ ને કામ નથી ને આમ છે ને બીજાના પપ્પા હોય તો કેવી બધી ધમાલ કરે છે એ તો એટલે એમ કે કંઈ ન હોય તો કેવા મૂછ આંકડા ચડાવીને ફરતા હોય છે પણ પછી મને સમજાય છે કે મારા પપ્પાનો જે ઠેરાવ હતો એ એક સાહિત્યિક ઠેરાવ હતો એક લિટરરી કે ભાઈ આમાં ખુલાસા કરવાનો કોઈ મતલબ નથી આ ખુલાસાઓ લોકો સ્વીકારવાના નથી માનવાના નથી રસ્તામાં આપણે પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે ખુલાસાઓ કઈ રીતે રાખવા છે મને એક પ્રશ્ન થાય કે જ્યારે તમને આ વિચાર આવ્યો એટલે રિયલાઇઝેશન થયું કે બીજા તમારી ઉંમરના છોકરાઓ કરતા તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ કંઈ જુદી છે તો એ ગાળામાં ડુ યુ રિમેમ્બર કે તમને કંઈક ફ્રસ્ટ્રેશન આવ્યું હોય અથવા તો ગુસ્સો આવ્યો હોય અથવા તો એમ્બિશન એવી થઈ હોય કે હું કંઈક કેવો માણસ બનીશ કે ભાઈ મારા મા બાપના દુઃખ દૂર થઈ જાય એ એવો કોઈ સંઘર્ષ ચાલ્યો એવું એવું થતું કે ભાઈ આવું શું કામ છે એટલે એક ફ્રસ્ટ્રેશન કે એંગર તમે કહો એવું થતું તાત્કાલિક કે કે એમ્બિશન સપનું આવ્યું કારણ મારા મા બાપે પણ રાખેલું કે આપણે કઈ બાળકને આપણી અપેક્ષાઓના વેહિકલ બનાવવાના જ નથી અને ત્યારે એવું જ લાગતું હતું કે ભાઈ આ બધું કઈક ચાલી રહ્યું છે બહુ એટલી સમજણ ત્યારે નોતી બધી મેચ્યોરિટી બીજું મારું પોતાની સગવડતાઓ સચવાઈ રહેતી હતી નોટ ડાઉટ પેલી મેં કીધું પ્રીમિયમ વસ્તુઓ નહીં પણ મને જે જોઈએ દાખલા તરીકે પુસ્તકો પ્રીમિયમ ગણાય તો એવા એવા પુસ્તકો બધા એવા રાખતા હતા ઘરની અંદર તો એમાં કંઈ એવું લાગતું નહીં પણ તમે કહો છો એવું મને રિયલાઇઝેશન જુદી રીતે થયું પેલું હિરોઈક નહીં કે આપણે બંગલા બનાવી નાખશું ને ગાડીઓ લઈ લેશું ને પણ એમ કે હું મારા મા બાપે જો આટલું બધું ભોગ આપે છે અને આટલું સહન કરીને પણ આ મને સાચવે રાખે છે મારી સગવડતાઓમાં કંઈ પ્રોબ્લેમ નથી થવા દેતા તો હું શું કરી શકું અને એ ધીરે ધીરે સભાનતા આવવા લાગી હવે હાઈસ્કૂલ લગી તો બહુ બીજો પ્રોબ્લેમ એટલે નહોતો કે ભાઈ એજ્યુકેશનનું બહુ સરસ મુદલી ચાલતું હતું પણ પછી બારમા ધોરણમાં જે બહુ જાણીતું છે મેં તેના ઉપર લેખે લખેલો છે કે ભાઈ પરીક્ષા આપીને મારું રિઝલ્ટ બહુ વિચિત્ર રીતે અચાનક આમ કે અમુક અમુક સબ્જેક્ટ ભાષામાં પણ બધું રિઝલ્ટમાં ફેલ આવ્યું અને એ જમાનામાં પેપર ખુલે એટલે તમે અરજી કરી શકો ટોટલ કરીને પાછો આપે નહીં કે તમને આજની જ બતાવે છે એમ એન્સરશીટ બતાવે અને મને યાદ છે પપ્પા મને નિરૂપમભાઈ પાસે ત્યારે લઈ ગયા હતા એઝન એડવોકેટ કે ભાઈ નિરૂપમભાઈ મને બધું સાંભળીને બધું મારી સાથે બહુ સરસ વાત કરી ત્યારે તો મને નિરૂપમ નાણાવટી કેવડા મોટા એડવોકેટ છે પણ ખબર નહોતી પપ્પાના મિત્ર છે ને આપણે જવાનું છે એમ કરીને લઈ ગયા હતા નિરૂપમભાઈ મને કહ્યું જો દોસ્ત આમાં એવું છે કે તું કેસ કરીશ ને તો ચાવી ફેંકી દેવાની હટકડી પહેરીને એના જેવી વાત છે કારણ કે બધા પુરાવાઓ બોર્ડ પાસે હોય તમે બોલ્ટની સામે કેસ કરો તમે એવું માનો છો કે બોર્ડ કબૂલ કરશે કે આ ઉત્તર વહી ગેરવલ્લે ગઈ હતી અથવા તો પ્રોપર જોવાની નથી કે એમ એ તો એમ જ કહેશે કે ના બધું બરાબર જ છે અને છેલ્લે એમ કહી જશે કે ભાઈ કોઈ ઉત્તર વહી પ્રોડ્યુસ કરશે એમ કહેશે કે ભાઈ અમે નથી લખાણું એટલે આ જીતવાના ચાન્સ ઓછા છે કરવો હોય તો આપણે કરીએ બરાબર એટલે મને બહુ સરસ એટલે મને કે હું વકીલ તરીકે સમજાવું તો એમ જ કહું કે કરવો જ જોઈએ અને કોઈકનું નામ પણ આપી દઉં કે આને રાખીને કરવો જોઈએ પણ હું ફેમિલી મેમ્બર તરીકે કહું છું કે આ કેસ આપણે જીતી શકીએ એવા ચાન્સ ઓછા છે એટલે ધક્કા ખાવા હોય કરવો હોય તો કરીએ એટલે પપ્પાએ એમ કીધું તું જઈ નક્કી કરશે એને શું કરવું એ હું નક્કી નહીં કરું એ હાઈસ્કૂલના ટાઈમ હવે એક પેલો સેટબેક તો હતો જ સાયકોલોજીકલ કે આપણા ઘરમાં કંઈક બધું બરાબર નથી ચાલતું અને બરાબર નથી આર્થિક રીતે બરાબર બાકી સારો તો સરસ ચાલતો હતો મમ્મી પપ્પાની ભેગા જ અમે તો એક જ રૂમમાં રહીએ એટલે એટેચમેન્ટ પેલું તો ખરું જ ઘરે ભણવાનું પણ એક જ રૂમમાં સાથે જ સૂવાનું સાથે જ બધા ટીવી જોવાનું સાથે જ જમવાનું મેં દ્રશ્યો જોયા છે એટલે વિમેન એમ્પાવરમેન્ટ કે જેન્ડર ની બધી વાતો છે ને એ વાતો ક્રાંતિની કરતા મેં જુદી રીતે જોઈ છે કે પપ્પા કોલેજેથી ભણાવીને આવે અને એનું ભણાવવાનું એટલું સરસ કે બીજા લોકોનો ક્લાસ ભણવા માટે આવે એ તો આજે એવા વિદ્યાર્થીઓ મને મળે છે તો એ પછી આવીને શાક વઘારતા હોય મમ્મી મને ભણાવતા હોય એટલે રસોઈ થઈ ન હોય પછી મમ્મી લોટ બાંધીને રોટલી કરે મારા પપ્પાને રસોઈ બધી આવડે રોટલી સિવાય કારણ કે મારા દાદી બા પેરાલિસિસ હતું અને છ વર્ષ સુધી પપ્પા એની સાથે રહ્યા એટલે જ લગ્ન લગ્ન કર્યા કર્યા અને મોડેથી પછી આ તો એ પેરેલિસિસને કારણે મારા ફઈ એ જ ગામમાં જુનાગઢમાં રહેતા એટલે મારા ફઈને ત્યાંથી રોટલી આવે પણ બાકીની બધી રસોઈ પપ્પા બનાવતા એટલે પપ્પાને બધી રસોઈ એની દાળે અફલાતુન થાય એનું શાકય અફલાતુન થાય એટલે દાળ શાક ખાવા માટે તમારા સગાઓ બીજા અમુક આવે કે સાહેબના હાથની દાળ ખાવી છે એમ કરીને મારા મામા આવે કે તો એ એ રસોઈ એટલે આ જેન્ડરમાં ઇક્વાલિટી નજર સામે જોઈ છે કે એક શાક વઘારે એક રોટલી વણે જમવા ત્રણે સાથે બેસીએ અને વાસણ સાફ કરવામાં વાસણ ધોવામાં ત્યારે તો પોસાય કે કામવાળા રાખવા સાથે હોય બંને મમ્મી પપ્પા સાથે મળીને વાસણ સાફ કરતા હોય એટલે જે અમેરિકન ઘરોની અંદર જે ઇક્વાલિટી હોય એ મેં ગોંડલના ઘરની અંદર નજર સામે જોયેલી એટલે એ ફ્રન્ટ ઉપર કોઈ પ્રશ્ન નહોતો કે એક જે ટ્યુનિંગ કહેવાય એક જે માતા પિતાનો વ્હાલ કહેવાય સરસ પણ આ ફ્રન્ટ ઉપર ધીરે ધીરે અહેસાસ તમને થયો કે ભાઈ દુનિયા જેના જુદી રીતે જોવે છે દુનિયા એમ જોવે છે કે આ ઘરે ભણેલો છોકરો જે ફેલ છે એટલે આ કઈ દમ છે નહીં આ બધા ઘરે ભણવાના આવા બધા પાથાકૂટના પ્રયોગોમાં પડાય નહીં બરાબર દુનિયા એમ જોવે છે કે આ ઓલા પ્રોફેસર કે જેને એક માથે દેવું છે ને લેણદારો આટા મારતા હોય છે અને જેના ચેક બાઉન્સ થતા હોય છે એનો છોકરો છે એટલે સમાજના જોવાના આખા પરસ્પેક્ટિવ ગોંડલના જૂના કોઈ વ્યક્તિઓ હોય તો એ તમને કહી શકે કે આવું હતું ત્યારે આપણે સાહજિક રીતે તમારા જીવનના બીજા દાયકામાં પ્રવેશી જ ગયા આપણે એમાં બે વાત મને પ્રશ્ન થાય એક તો ટીનેજર તરીકે જે નોર્મલ કિશોરાવસ્થામાં જે ફેરફારો આવે શારીરિક માનસિક વિજાતી આકર્ષણ વગેરે એની થોડીક વાતો કરો કારણ કે તમે મોટી ઉંમરે એટલે મોટી એટલે કે ઉંમરે તો પ્રેમની ઘણી વાતો કરી છે તમારા વાચકો કરતાં વાંચિકા વધારે છે એવી બધા લેખકોની ઈર્ષા પણ છે પણ એ વખતના ગાળાની તમારી માનસિક અને શારીરિક અવસ્થા પરિસ્થિતિ તે વખતે મિત્રો એવા હતા કે નહીં કેવી રીતે તમે બધું માહિતી પણ મેળવી તે વખતે તો ઓ માય ગોટ ટુ આવ્યું પણ નહોતું તો એની થોડીક વાતો કરો તો હા ઇન્ટરેસ્ટિંગ સવાલ છે આ સ્વરૂપ સાત પૂછી શકે આ બીજા કોઈ ઇન્ટરવ્યુની અંદર કોઈ પૂછી પણ ન શકે એવો સવાલ છે તો એ તમને કહું કે ભાઈ જયારે મોટા થયા ગયા કે સ્કૂલની અંદર મે હાઈસ્કૂલની વાત કરી કે પેલી મજાક મસ્તીઓ થતી આ ઘરે ભણેલું એક એલિયન છે જેને મમ્મી એને શરૂઆતમાં મૂકવા આવતા પછી તો અમારે બે ત્રણ મિત્રો હતા એક વિનોદ રાજા એક ચિરાગ માત્રાવડિયા જે અમારો ફેમિલી ડોક્ટર છે આજની તારીખે પણ અને બહુ મોટો ડોક્ટર છે હું સકેશિતમાં અર્પણ એ ચિરાગ તો એ ચિરાગ માત્રાવડિયા એ ચિરાગ નું ઘર રસ્તામાં આવે એક અમારા વિનોદ રાજા એક નિલેશ શેઠ એ ત્રણ ચાર મિત્રો અમે પછી ભેગા ચાલીને આવતા એટલે મમ્મી તેડવા મૂકવા આવતા બંધ થયા હું મોરપીચ કલર ની એક પેટી લઈને જતો એટલે બધા એવી જૂનું લાગતું કે આની પેટી તો જો આ મોરપીચ કલર ની પેટી સાદી એલ્યુમિનિયમની પેટી લઈને નથી આવતો તો એ હાઈસ્કૂલમાં એટલે બે વસ્તુ ભેગી થતી એક બાજુ પેલી મજાક મસ્તી ચાલતી હોય અને બીજી બાજુ જે ચાલતું હોય ને કેવું ચાલતું હોય કે ભાઈ સુપર વીઆઈપી સ્ટેટસ જેવું કહો છોકરો સ્પેશિયલ છે તો ઘેર ભણેલો છે અને ત્યાં જે શિક્ષિકાઓ હતા એમાંથી એક બેન જે મંજુબેન છે મારા મમ્મીની પાસે ભણેલા અધ્યાપન મંદિરમાં એટલે એને તો એમના જૂના ટીચરનો દીકરો એક માશ્વેતા બેન છે જેમના હસબન્ડ ચંદ્રાણા સાહેબ મારા પપ્પા ભેગા પ્રોફેસર જે અમારા પ્રિન્સિપાલ થયેલા અને અનિલ જોશીના પિતા રમાનાથ જોશી હું જ્યારે દાખલ થયો ત્યારે એ અધ્યાપક હતા સંસ્કૃતના મોટા વિદ્વાન પંડિત તો એ બધા ને કારણે ત્યાં પાછું એમ કે ભાઈ આ છોકરો તો ઘરે ભણીને આવ્યો છે એને એટલે શિક્ષકો બહુ માન આપે ટીચર સ્પેશિયલ ગણે પેલા બધા પટ્ટી પાડે સાથે ભણનારા લોકો અને ટીચર સ્પેશિયલ ગણે એટલે ડ્યુઅલ સિસ્ટમ ચાલતી હતી એક બાજુથી પટ્ટી પણ પડે ને બીજી બાજુથી મજા પણ આવે એમાં કેટલાક મિત્રો બની ગયા મને બરાબર યાદ છે કે હું હાઈસ્કૂલમાં ગયો ત્યારે મને એમ કીધું કે કોઈ એજ્યુકેશનનો ક્લાસ તો હવે હું તો ઘરે જ ભણેલો એટલે મેં કીધું કે છોકરીઓવાળા ક્લાસમાં મને બેસવું નહીં ભાવે તો બને કે કે છોકરાઓવાળા ક્લાસમાં થોડા તોફાની છોકરાઓ વધારે હશે છોકરીઓવાળા ક્લાસમાં બધા હોશિયાર છોકરાઓ હશે તો મેં કીધું ને એવું છોકરીઓ વાળો ક્લાસ નહીં ફાવે તો મને પછી મૂકવામાં આવ્યો આજ કારણથી એ વખત છોકરીઓ પણ મને મળે છે એમ કે છે કે તમે અમારી સાથે બેઠા હોત તો કોઈક કહી શકાય તો મેં ના પાડી દીધી કે મને આમાં બાબતે શું નથી થતું આપણી બધી છોકરીઓ છે એટલે હું બજરંગ દળમાં સામેલ થઈ ગયો બો ક્લાસની અંદર જેમાંથી મેં કીધું મિત્રો એવા મળ્યા કે આજે મિત્રો છે પણ હું બોમાં માં આવી ગયો હવે અ મૂકીને ઓ પ્રીમિયમ ક્લાસ ગણાતો લોકો બહુ વાળા કેટલાક છોકરાઓ રાહ જોતા કે છોકરીઓ વાળા ક્લાસમાં બેસવા મળે તો સારું પણ એ વખતે નિર્દોષ મજાક મસ્તી હતી બીજા બધા જે અત્યારે જે ક્રિમિનલ ટાઈપની જે મેન્ટાલિટી ચાલે છે હેરેસમેન્ટની એવું નહોતું હવે સ્પોર્ટ્સના સાથે છોકરા છોકરીઓ હોય તો એમાં હતા નિધિ ધોળકિયા જે આજે સાચી સિંગર છે એ અ ક્લાસની અંદર હતી હું બ ક્લાસમાં હતો ત્યારે નિધિ બહુ સારી પ્લેયર હતી ખૂબ સારી સ્પોર્ટ્સ પર્સન એ સિંગર ન થઈ હોત તો કદાચ નેશનલ લેવલની સ્પોર્ટ્સ પર્સન થઈ હોત તો એમ અમે બધા પાછા સાથે કે અમે હળવા મળવાનું થાય વાતો કરવાની થાય હવે હું પેલો પ્રીમિયમ ચાઇલ્ડ આમ કે શિક્ષકોનો વાલો ઘેર ભણેલો જેની ઘરે કંઈક પુસ્તકોની લાઇબ્રેરી છે એટલે એમ પાછી છોકરીઓ આવે પણ ખરી વાત કરવા માટે મળવા માટે અમારા મિત્રની મિત્રની નાની કે મોટી બહેનો હોય તો એ કઈ જય હોશિયાર છોકરો છે એમ એની સાથે વાત કરાય ત્યારે એવું હતું ને મા બાપો કેટેગરી કરતા આ નવમું દસમું ધોરણ તો મા બાપો કેટેગરી પાડતા કે ભાઈ આ હોશિયાર છોકરા આપણી છોકરી વાત કરે તો કઈક એનામાં ગુણ આવશે અને નબળા છોકરા ઠોઠિયા સાથે વાત કરશે તો કઈક એનામાં ગુણ નહીં આવે ત્યારે પેલું રોમાંસમાં નું તત્વ તો હતું જ નહીં કારણ કે પિક્ચર થિયેટરમાં જોવાના હતા એ ક્યારેક લઈ જાય મને યાદ છે મારો એક મિત્ર હતો પાર્શવ એની મોટી બેન હતી ડોલી તો એ અત્યારે કેનેડા છે તો એ બહુ આમ એકદમ ટોમ્બોય ટાઈપ હતી એટલે હું એમ કહું હું તો એકલો પિક્ચર જોવા ન જાવ એમ હું તમારા મમ્મી પપ્પા ભેગો પિક્ચર જોવા જાઉં એટલે ડોલી તો મોટી હતી અમારાથી પારજન બારાન પારસો થી એની જ મોટી ડોલીકેશનનો એકલો પિક્ચર જોવા ન જાય એમ હવે હું છોકરી થઈને એકલો પિક્ચર જોવા જાઉં છું તું શેનો એકલો પિક્ચર જોવા ન જાય એટલે મને પરાને શાન જોવાઈ લઈ ગઈ એ હું મારી ભેગો પિક્ચર જોવા આવો એટલે હું કહું કે ના ના મને ન ફાવે હું મમ્મી પપ્પા ભેગો જ પિક્ચર જોઉં તો કે મમ્મી પપ્પા તો બહુ ઓછા પિક્ચર જોતા એમને બહુ શોખ નહોતો તો ડોલી ભર બપોરે મને ત્રણ વાગે ઉપાડીને લઈ ગઈ ઘરે હતી કે ચાલ આપણે શાન જોવા જાય એમ એટલે મેં કીધું પણ આમાં તો આપણે આપણે જ એટલે કે ના પાર્શવે હશે એટલે એનો બ્રધર પણ એમ કે તને એવી ટેવ પડવી જોઈએ એમ પિક્ચર છે ને ન જોઈએ આપણે એમ કે પિક્ચર તો જોવા પડે ને એકલા તો આવા આવા કેરેક્ટર પેલા તો આવ્યા કે જે લોકો બહુ આપણને આપણા માટે પ્રોટેક્ટિવ હોય આપણા માટે પેલું પણ આમ શીખવાડે જરા જરા વાત કરતા શીખ હાઉ ડીડ યુ હેન્ડલ ધેટ ઉંમરના એવા વળાંક ઉપર તમે આવ્યા ત્યારે એ વખતની શારીરિક અને માનસિકતા જે બધી બદલાતી હોય હોર્મોનલ હોર્મોનલ તો એ અને કારણે માનસિક રીતે ઇમોશનલ રીતે તો હાઉ ડીડ યુ હેન્ડલ અને આ વધારે જરૂરી એટલા માટે પણ છે કે અત્યારે આ યંગસ્ટર્સનો આખો જમાનો જુદો છે અત્યારે કદાચ સમજો કે તમે નવમાં દસમા માં હશો એટલે તેર ચૌદ પંદર વર્ષના અત્યારે કદાચ દસ વર્ષથી એ શરૂ થઈ જતુંબલટી ઓબ્વિયસ છે તો એ લોકો તો કદાચ આ ઇન્ટરવ્યુ નહીં જુએ પણ એમના મા બાપ જુએ તો એમને કદાચ ખ્યાલ આવે તો હાઉ ડીડ યુ હેન્ડલ એ થોડીક વાત કરશો હા એટલે એનું જો એવું સાહિત્ય તો અમારા ઘરમાં સીધું આવે નહીં અને મમ્મી પપ્પા એ પ્રકારની વાત કરે એ યુગ ત્યારે નહોતો એ એ ન કરે એવો યુગ એ નહોતો એટલે એવા મારા મમ્મી પપ્પા નહોતા કે ન કરે એવું તમને કહું કે કેવી રીતે શરૂ થયું પણ ફિલ્મો આપણે જોતા થયો હું ફિલ્મો તો મેળામાં ટુકડાઓ જોઈ જોઈને થિયેટરમાં જોતા થયો એ વિશે મેં સવિસ્તર લખેલું છે કે ભાઈ પેલા શોલેના અને લાવારીસના અને અમિતાભ બચ્ચન બહુ ચાલે એટલે એની રીલ જે બધી તૂટેલી ફૂટેલી હોય ને એનો તંબુ નાખીને મેળામાં લોકો આવતા ને પંદર મિનિટનો શો બતાવે એમાં એકાદું અપની તો જેસે તેસે ગીત વાગે એકાદો ઓલો શોલેનો પેલો રેલવે ટ્રેક વાળો કુમાર ફાઇટિંગ કરે છે અમિતાભ ને ધર્મેન્દ્ર સાથે પેલા ડાકુઓ સાથે એ એ સીન બતાવે એટલે આપણને અમિતાભ જોઈને એમ થાય કે આ જ ગજબ માણસ છે આ બચન તો એમ કે એટલે પછી એમ કે આ તો ટુકડો છે તો ઓલું તો પૂરું થઈ જાય પંદર મિનિટમાં મેળામાં કેમ કે આખું તો કે આખું તો થિયેટરમાં પિક્ચર આવે એમ હું બચ્ચન પિક્ચરો જોતો થયો એટલે નો હોત તો પિક્ચરો જોતો ન થયો હવે તમને એમ થાય કે સવાલ શું પૂછો જવાબ શું આપણે એની પર બી થોડી અત્યારે કમેન્ટ કરું કે જે બચ્ચન ટુકડાઓ ટુકડાઓ જોઈને જય ઉછર્યા એ બચ્ચનજીને પોતે એ રૂબરૂમાં મળ્યા એમના બંગલે બચ્ચનજીએ આવકાર્યા એમને સરસ રીતે એની વાત આપણે પછી પાછળથી આપણે કરીશું પણ આ આખી કઈ જર્ની છે એટલે મારે ખાસ શ્રોતાઓને કે દર્શકોને કેવું છે કે એ આખી આ જર્ની માણસની કોઈ પણ વ્યક્તિની અને એમાં જય વસાવડાની આ જર્નીને આપણે કઈ રીતે આખી ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ અને કેટલી બધી વસ્તુ આપણને અહીંયા જાણવા મળે છે તો હવે પેલા મુદ્દા ઉપર આવી જઈએ કે આ ઉંમરના એવા વાળા ફિલ્મો ક્યાંથી આવી ગયા આખી વાતમાં તો ફિલ્મોનો તો આખો એક અલગ સેગમેન્ટ આપણો હું ફિલ્મોને એટલે લઈ આવ્યો સેક્સ એજ્યુકેશન જેને આપણે કહીએ છીએ એ ફિલ્મોથી શરૂ થયું કારણ કે ફિલ્મોમાં એવા સીન આવે દાખલા તરીકે મર્દ પિક્ચર આવેલું તો એમાં અમિતાભ અમૃતા સિંહ પેલા ઘાસની જાળીઓની અંદર લપાઈને કરે છે એવું એક જાબાઝ પિક્ચરમાં ડિમ્પલનો સીન હતો તમને યાદ હોય તો આ બધા જાણીતા પિક્ચરો છે હવે એ જોઈને આપણને ઓલું કુચકુચ થવા માંડે એટલે હું ઘણી લખું છું મારી કોલમમાં કે તમારી સેક્સ્યુઆલિટી કુદરત નક્કી કરે છે નાના બાળકને તમે સની લિયોન નું પોસ્ટર બતાવો તો કંઈ ફેર નહીં પડે એ તેની એની ઉપર ઓપગ્રેડ ફાડી એટલે કારણ કે એને સની લિયોન જોઈને કોઈ આકર્ષણ નથી થતું જે ક્ષણે તમને આકર્ષણ થવા મંડે ત્યારે તમારે સમજવાનું કે બાળક નથી તો એ પેલા સીન જોઈને ધીરે 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 જે પેલો રોમાંચક જે તત્વ હોય અંદરનું એ થવા લાગ્યું એટલે જે હોર્મોનલ પ્યુબલિટીની એ જે ફિલ્મો એ ડિફાઈન કરી કે આ તમને કાટેની કટ્ટેની શ્રીદેવી કે વારંવાર જોવી ગમે છે એમ મિસ્ટર ઇન્ડિયામાં તો ઘણા બધા બીજા સીન છે હનુમાનજી બોગેમ્બો બધા વિલન ને મારે એવો પણ સીન છે એ જોવો નથી ગમતો પેલું ગીત જ કેમ બે વાર જોવું ગમે છે ત્યારે તો બે વાર ગીત જોવાની બીજી સુવિધા હતી જ નહીં એટલે ટિકિટ ખર્ચીને જવું પડે બીજું ગીત બીજી વાર જોવા માટે તો એમાંથી આ પેલું ધીરે ધીરે એ રહસ્ય રોમાંચક રહસ્ય કે ભાઈ આ સ્ત્રી કેમ ગમે છે એના વણાકો કેમ ગમે છે હવે કુદરતી એવું થયું કે મેં કીધું એમ કે મમ્મી પપ્પા એવું નહીં કે બાજુ બેસાડીને વાતો કરી પણ અમારા ઘરમાં સંસ્કૃત સાહિત્યના ગ્રંથો પહેલેથી સંસ્કૃતના ગુજરાતી અનુવાદવાળા અને જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ મારા પપ્પા એવું રાખતા કે ભાઈ અલગ અલગ જે વાંચન છે એના લેયર્સ આવતા જાય જેમ કે આપણે વાત થઈ કે ઓશોના પુસ્તકો પણ લઈ આવી દે બીજા બધા પણ લઈ આવી દે સાયન્સ ફિક્શન પણ લઈ આવે વર્લ્ડ ડિઝની કોમિક્સ ગુજરાતીમાં મારી પાસે છે વોલ્ટ ડિઝની કોમિક્સ તો હવે અંગ્રેજીમાં નથી મળતી જૂના જ્યારે એવું મળે છે પણ ગુજરાતીમાં મારી પાસે વોલ્ટ ડિઝની અજાયબ દુનિયા નામથી ચાંદામામાં પ્રકાશને બહાર પાડેલી હવે ક્યાંથી લઈ આવ્યા હશે મને તો ખબર નહીં મારા પપ્પા કે જે આટલી ફાઇલ થાય એટલી છે ઇન્દ્રજાલ કોમિક્સ હવે એ બધી કોમિક્સ છે ને એમાં ડિઝની તો બાળકો માટેની પણ ઇન્દ્રજાલ તો એમાં મેન્ડ્રેક આવે ને લોથાર આવે ને એમાં બીજા બધા આવે એક મોડેસ્ટી બ્લેઝ નામની એક ચિત્રપટ્ટી આવતી બધા એવા મિત્રો છો તમે બધા કે તમને ખબર હોય એમાં પેલા વણાંકો સરસ રીતે દોરેલા હોય ગ્રાફિકલી સ્ત્રીના કારણ કે એ ફિગર બહુ સરસ બધા બનાવતા એ જમાનામાં પેલી મને હજી યાદ છે બધી જે નાયિકાઓ ફેન્ટમની નાયિકા હતી ડાયના ડાયના તો એ એ જોઈને પણ તમને એમ થાય કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે પેલું હીરો બેચો છે એના કરતા આ છોકરી સરસ દોરાયેલી છે એમાં પેલું સંસ્કૃત સાહિત્ય એન્ટર થયું મારું સેક્સ એજ્યુકેશન સંસ્કૃત સાહિત્ય કરતી તું હવે ભારતમાં એવું છે કે લોકો આ સ્વીકારતા નથી અને મૂળ તો ગ્રંથો જ વાંચતા નથી તમે રામાયણ વાંચો તમે મહાભારત વાંચો દરેક જગ્યાએ પણ છે બોધની કરતો હું દાખલા તરીકે જેવી રીતે કામી અને વિષયાક્ત વિષયાસક્ત પુરુષ પોતાની સ્ત્રીને ચાહે એવી રીતે તમારા કર્મો તમને ચાહે છે હવે આ વાત તો કર્મ બોધની છે પણ એની અંદર ઉદાહરણ કયું આપે છે વેદની અંદર એક શ્લોક મેં એવો વાંચેલો છે કે નિવિબંધ જેવી રીતે છોડી એમ કે છોડે એવી રીતે તમારે આ પ્રશ્નની ગાંઠ ઉકેલવાની છે નિવિબંધ એટલે જે આજની ભાષામાં પેટીકોટ ચણિયો એની ગાંઠ તમે જેમ ઉકેલો એમ તમારે આ પ્રશ્નની ગાંઠ ઉકેલવાની છે એટલે આવા તો આપણા ઋષિઓ એને નથી આપી આપીને ગયા છે એમાંથી મારું સેક્સ એજ્યુકેશન સ્ટાર્ટ થઈ ગયું એટલે હું આજે એમ કહું છું કે લોકોને એવું લાગે છે કે વેસ્ટર્ન થોટ થી ઇન્ફ્લુઅન્સ છે જય વસાવડા હું સંસ્કૃત થોટ થી ઇન્ફ્લુઅન્ડ છું મેં સંભવ નાની ઉંમરે વાંચી લીધું મેં ગીત ગોવિંદ નાની ઉંમરે વાંચી લીધું મેં મેઘદૂત નાની ઉંમરે વાંચી લીધું ગુજરાતી અનુવાદ સાથે હાલબત્ત એટલે ત્યારે સંસ્કૃતમાં કઈ બહુ જાજી ખબર ન પડતી પણ આવા સારા શિક્ષકો હતા એટલે સંસ્કૃત થોડું ઘણું આજે ખબર પડે શબ્દોને કારણે તો એ બધી અસર મારા મેં એવી આવી કે આપણા ઋષિઓએ કદાચ આપણા શિલ્પોમાં પણ ધ્યાન રાખવામાં આવેલું ભારતમાં જે તે વખતે કે ભાઈ માણસ મંદિરે જાય ત્યાંથી જ અડધું સેક્સ એજ્યુકેશન લઈને પાછો આવે તો એ આપણા ખબર નહીં આપણા કવિઓ એ બધાએ જે વર્ણનો લખ્યા એટલે એમાંથી મને ધીરે ધીરે ખબર પડી કે આકર્ષણ કોને કહેવાય આ સેક્સ્યુઆલિટી કોને કારણ કે આકર્ષણના અદભુત વર્ણનો સંસ્કૃત સાહિત્યમાં છે કે અનિરુદ્ધ ને ઉષાનું હોય કૃષ્ણની કથાઓમાં આકર્ષણના ગોપીના કેટલા આકર્ષણના સરસ વર્ણમાં નરસિંહ મહેતાના કેટલા આ બધું સાહિત્ય તો ઘરમાં જ પડેલું એ બહાર જવાની જરૂર જ નહોતી લાઇબ્રેરીમાંથી લઈ આવવાની જરૂર નહીં અમારી ગોંડલની લાઇબ્રેરી સમૃદ્ધ મારે નોંધ લેવી જોઈએ મહારાજા ભગવતસિંહજી એટલે પોતે કલેક્શન બનાવીને ગયા હતા પછી એ લાઇબ્રેરીમાં કન્વર્ટ થયું હું તો બબે ત્રણ ત્રણ કાર્ડ રાખતો સામે કબ્બાસ બદાણી નામનો એક કમલાસન હાસન એ કમલાસન જેવી જ મૂછો રાખે ને તો એને એમ જ હતું હું જ કમલ છું એમ એ એક રેકડી રાખીને બેસે ને એમાં પેલી બકુલ વોરાએ અનુવાદ કરેલી એલિસ્ટર મેકલીન ને એ બધું મળે અને બધી એવા જમાનાના ગુજરાતી અનુવાદો છે આજે નથી થતા એવા અનુવાદો કોઈના આપણી પાસે નથી તમે એકમાથી બહુ ઉત્તમ અનુવાદક છો બકુલ બોરાએ જેમ એટલી ચેસના ઘણા અનુવાદો કર્યા જી અને બકુલભાઈ અને દીપક શાહ અને બીજા એક બે બે પાટલો બે બે ત્રણ બીજા નામ આવતા એ લોકોએ એલાઈડ પ્રિન્ટર્સ કર્યું જોર્યું યસ અને એલાઈડ એ લોકોએ ચિત્રલેખન કોઈ જૂનું મશીન એ લોકોએ ખરીદેલું એ વખતે અને અત્યારે એલાઇટ ચિત્ર રેખાશ છે પાછળ ચાલીસ વર્ષમાં અને એક કાનૂન અને રહસ્ય એ પ્રકારના મેગેઝીનો એ લોકો સાપ્તાહિક પખવાડીયા રહસ્ય આવતા એવું સ્ટોલ ઉપર જોતો બકુલ વોરનો બહુ મોટો નામ એ અને એમના અશ્વિની ભટ્ટને અમુક અનુવાદો હવે એ પણ એટલા માટે આ વાતમાં આવ્યું કે એક બાજુ સંસ્કૃત સાહિત્ય બીજી બાજુ અનુવાદિત પુસ્તકો કાર કે લાઇબ્રેરીએ જાવ ને એની સામે ઓલો બધા રેકડી લઈને બેઠો હોય લુબ્દી લિટરેચર ની એટલે એ બધું એમાંથી ત્યાંથી હવે એને ભાડા સિસ્ટમ ચાલુ કરી કે ભાઈ મહિના આટલી ડિપોઝિટ અને આ ભાડામાં તમારે એક પુસ્તક લઈને અડતાલીસ કલાકમાં પાછું આપવાનું હવે એમાં બધા જે લુબ્દી લિટરેચર છે ને એમાંય બધા સરસ વર્ણનો આવે મહેશ મસ્ત ફકીર અને ગૌતમ શર્મા એ બે તો ચેમ્પિયન આ વર્ણનો કરવાના કોલકની નવલકથાઓ એવી આવતી બધી આ કોલકની તો મેં બહુ નથી વાંચી મેં તમે તો એક કોલકની બી વાંચી છે એસ એસ સીના ને બધામાં એવા એવા અદભુત વર્ણનો આવે બધા તે વખત કઈ સમજ ના પડે કે આ સેમી પોર્નો છે કે રીતે પણ વાંચવાની મજા આવે મજા આવે કોઈક વખત સારંગ બારોડ કે વિઠ્ઠલ પણ એમાં બી એવા એક બે સીન આવી જાય પણ કોલકની તો આખી નવલકથાઓ જ એરીકની હોય એ સાઉથ ગુજરાતમાં રહેતા હતા કોલક નદી એ લોકો એના ઉપરથી એમણે કોલક નામ પાડેલું ઉપનામ ઉપનામ પોતાનું પણ સેક્સના ગેજેટ્સ એ બધી વાતો એ જમાના મેં કોલક નથી વાંચ્યા બહુ પણ મેં આ બધાને વાંચ્યા શું પડશે કોલક નામ અમારે ગોંડલ લાઈબ્રેરી છે ને એમાં કબાટો ઉપર લેખકો નામિત કોલક નું નામ અંકિત અંકિત દેસાઈને તમે પૂછજો અને એમાં પેલા સોળ પછી ના સવાલ આવતા જેના પાનાઓ બીજા દિવસે ફાટી ગયા હોય કોક ફાટી ને ઘરે જ લઈ જાય એટલે પાછું બીજી કોપી મુકવામાં આવે કે આ પાના ફાટી ગયા છે તો એમાં સુભાષ ઠાકર અને વિસ્મય ઠાકર કરીને ભાઈ હતા જે ઉપનામ હશે કદાચ પેલા મને એમ લાગતું લાભશંકર ઠાકર લખે છે પણ પછી ખબર પડી કે જુદા અને વિસ્મય ઠાકર જુદા એ બહુ સરસ લખતા મારું સેક્સ એજ્યુકેશન જો કોઈ કર્યું હોય ને તો રંગતરંગ મેગેઝીનમાં કેમ પડતી થઈ કેમ જાગી એની વાતો કરી પણ જે પ્રોપર એજ્યુકેશન જો મને મળ્યું હોય સેક્સ્યુઆલિટી કોને કહેવાય આમાં શું હોય અને આજની તારીખે જો મારું ફોર્મેશન થયું હોય તો હું મને ખબર નથી કોણ વિસ્મય ઠાકર ક્યાં હશે કદાચ મુંબઈ રહેતા હશે કે વાતોમાં એવું લાગતું એ જમાનામાં લખેલું કે જોક્સ પણ એક થેરેપી છે અંદર અને તમારું એમ કે ઇમેજીનેશન પણ એક ફેન્ટેસી પતિ પત્ની એકબીજા સાથે સંબંધ બાંધે એમાં ફેન્ટેસાઇઝ કરે કોઈ પાત્રો ને તો એમના લગ્ન જીવનને બહેતર બનાવે છે ખરાબ નથી બનાવતું આવું બધું એ જમાનામાં એ લખતા અને એ સોળ પછીના સવાલ હવે પછી મુકુલભાઈ બહુ સરસ કોલમો લખી છે એ પછી મને મુકુલભાઈ નું પરિચય મૃગેશભાઈ લખેલી છે એટલે આપણા બધા સાયકોલોજીસ્ટ ગુજરાતીઓમાં તો હું સેક્સોલોજીમાં ગુજરાતીઓ વાત્સન જમાનાથી આગળ છે સૌથી પહેલું અને સૌથી મોટું નામ પ્રકાશ પ્રકાશ કોઠારી પ્રકાશભાઈ પ્રકાશ તો ઘણી બધી વસ્તુ એટલે મારા બહુ અંગત મિત્ર છે અને એમની થોડીક વાત કરું તો જ્યારે તમે આ વાત કાઢીને ને જે સેક્સ એજ્યુકેશન માટે મીડિયા પણ કામ કરી શકે છે જેવું કેવું થયું હું તમને એક વાત કરું કે મિડ ડેમાં તો તે વખતે મેં પ્રકાશભાઈ ની એક કોલમ શરૂ કરેલી કામની વાતો બરાબર હા મને ખ્યાલ છે કામની વાતો તમે પ્રવચનો પણ કરેલા અને એની કેસેટો પણ બહાર પાડેલી પ્રકાશભાઈ પ્રકાશભાઈ ના પ્રવચનો હતા એમના ઇન્ટ્રોડક્શન આપેલા તો એ કામની વાતોમાં જે બધા સવાલો આવે તો એટલા સરસ રીતે તમારા પ્રશ્નો ઉકલી જાય એ ટીનેજર્સના એમ તો એ વખતે મારે જૈનાચાર્ય બહુ મોટા વિદ્વાન અને બહુ મહાપુરુષ હતા ગુજરી ગયા તો એમની સાથે મારી બહુ સારા સારી તો એક વખત એમણે મને એક દેરા શર્મા કંઈક બોલાવ્યો અને બધા કેટલા બધા બહેનના ભક્તો અને બધા હતા ત્યાં યંગસ્ટર્સ બધા અને ત્યાં કોઈક યુવાને મને કીધું કે તમે આ કામની વાતોની જે બધી ને વગેરે એને બિભત્સ ને આમ ને તેમને એ બંધ કરો એવી મારી બધાની સૌની અરજ છે એટલે મેં મારા સાહેબને વિનંતી કરી કે મને થોડુંક બોલવા દો અને મેં પાંચ મિનિટ આ લગભગ અઢીસો ત્રણસો યુવાનોની સામે પડીને મેં કીધું કે આ બંધ નહીં થાય પહેલી વાત તો અને શું કામ એ હું તમને કહું કે તમે એક્સેપ્ટ કરો કે ના કરો આ વસ્તુ પણ આ જાત જાતના પ્રશ્નો જે બધા હોય છે હા તો એ નેવું ટકા તો એને સોલ્વ કરનારા લોકો જે હોય છે ને એ ધતિંગબાજ હોય છે પ્રકાશ કોઠારી વિના મૂલ્યે તમને અહીંયા જ્ઞાન આપે છે એક પૈસો લેતા નથી

પણ આ બધા આવતા પેલા હસમુખ બારાડીવા બધાના લેખો આવતા એટલે આમ ઇન્ટરેસ્ટિંગ મેગેઝીન આવતું પણ મારા માટે તો સવાલ યાદગાર મેગેઝિન હતું તો એ જ ફાઉન્ડેશન થયું એ ત્યાંથી જે મેગેઝીન વાંચતા વાંચતા એ ત્યાંથી આગળ વધ્યું કોલેજ લાઈફમાં હવે ત્યારે હજી પેલી ઓલી કુંઠાઓ જેને કહેવાય ને સ્ટિગ્માસ જે દાખલા તરીકે ઓએમજી માં દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા કે ભાઈ હસ્ત કોઈ પાપ નથી એના કારણે કઈ તમે નબળા થઈ જાઓ છો અને કઈ દુઃખી થઈ જાવ છો અને એવું કઈ નથી એવું બધું એવી તો નેચરલી હોય કારણ કે છાપાની કોલમોમાંથી સતત દૂર થઈ જાય એવું ન બને ઇન્ડિવિજ્યુઅલ કોઈ જોઈએ જે તમને ગાઈડ કરે તો કોલેજ ટાઈમમાં હું મુંબઈ થી જે રાજશેખર બ્રહ્મભટ નામના ડોક્ટર જે રસ્કવિ રઘુનાથ પૌત્ર અને પેલા મોહે પનગટ પર નંદલાલ માટે કોર્ટમાં ગયા હતા મોગલે તો એ રાજ બ્રહ્મભટ નો એક ત્યાં સેમિનાર થયો FPI નામની એક સંસ્થા ક્યારેક એનજીઓ ને કેવા કામ થઈ જાય મહેન્દ્ર સ્વાતસા નામના એક ભાઈ એને સ્થાપેલી કોઈ સંસ્થા હતી ફેમિલી પ્લાનિંગ સોસાયટી ઓફ ઇન્ડિયા જેને પ્રકાશભાઈ બી માને આ એ વાતસા સાહેબ ની આ સંસ્થા એફપીઆઈ એમણે એક બ્રાન્ચ ખોલેલી એક એક બેન અને ભાઈ બે જણા સંભાળતા એ જમાનામાં થોડું કામ કારણ કોલેજ વાળા ના પાડી દે કે આવા સેમિનારો કરવા બરવા નહીં તો અમારે એક રાજ બેંક જેની લોન ના હપ્તા હજી હું મારા ફ્લેટ ના ભરું છું રમણીકભાઈ ધામી ઓશોના મોટા ચાહક રમણીકભાઈ ધામી અને બહુ મોટા ચાહક એકવાર એમણે એવું સ્ટેટમેન્ટ પણ આપેલું કે ઓશોને વાંચીને જન્મ તેમને ઓશોનું જ કોટ હતું કે ભાઈ એમ કે ભ્રમચર્ય થી જ સંતત્વ પ્રાપ્ત થતું હોય તો આ દુનિયામાં જેટલા જ કિન્નરો છે એ બધા જ સંતત્વ પ્રાપ્ત થઈ ગયા જવા એટલે એવા માણસ એમ કે બેંક ના ચેરમેન ઓવા છે તો આવું ખૂલી બોલે એ ધામી સાહેબ છે ને એમણે આ સેમિનાર રાખ્યો કોલેજના વિદ્યાર્થીઓ માટે ફ્રી અને બ્રમ્બટ સાહેબ ને બોલાવ્યો ગોંડલમાં રાજકોટ માં રાજકોટમાં રાજકોટમાં અને મારો આજે પણ એ સારો મિત્ર થઈ ગયો જે મને એ સેમિનાર માં મેળ્યો હિતેશ સરૈયા નામનો જે આ પણ રહે છે પછી તેની કિડની આખી એક કહાની બની ને એવા હું કંઈક વચ્ચે એવો કંઈક મારી ઘરે જ રોકાયો એ હિતેશ અમને એ સેમિનારમાં ભેગો થયો હતો એ ઓળખે મુંબઈને કારણે આ બ્રહ્મભટ સાહેબ ને અને એ ત્રણ દિવસ બ્રહ્મભટ સાહેબે અને પ્રદીપભાઈ જોબનપુત્રા અને એક અમારા ભદ્રાયુભાઈ વસરાજાની જેમણે પીએચડી કરેલું આમાં આ બધા એ લેક્ચરો આવ્યા ક્યારે આપણને ખબર પડી કહો આ વિષય તો પેલો ટેબુ નથી આ તો જો મોટા મોટા લોકો પણ આવીને બોલે છે આ તો ડોક્ટર સાહેબ બોલે છે અરે બ્રહ્મટ સાહેબ સરસ કોમ્યુનિકેટર એટલે હરિવંશ સાહેબ બચ્ચન શેરો સંભળાવે ગુજરાતીની કોઈ પંક્તિઓ હજી મને એક બે તો યાદ રહી ગઈ છે એમ કે સાવન મરુસ્થલ બી ચહક જાતે હે ને ઈસ નિર્દોષ જવાની કોને એમ કે ઝુંઝલાવો તું ઈસ ઉમ્ર તુમ ક્યાં કોઈ બી બહક જાતે હે આવી બધી વાતો કરે ને જુવાનિયાઓને મજા આવે પછી એ બધું પેલું શરીર તંત્રની રચના સંભળાવે પીરિયડ્સ કેમ થાય એ સમજાવે તો જો આવા વડીલો પણ હતા જેને કારણે કોલેજ લાઈફમાં અમને વન ટુ વન એનજીઓ પેલી વાદશા સાહેબની પછી આ તમે કહો છો એમ પ્રકાશભાઈની કોલમ મુકુલભાઈની કોલમ એટલે આ બધું સાવ નકામું જ જાતું કોઈ જય વસાવડાને આ એજ્યુકેશન જે મા બાપ ન આપી શક્યા એ આ બધાએ આપ્યું અલગ અલગ એંગલથી મા બાપની સૌથી મોટી વાત એ કે હું ખુલીને એની નજર સામે આ બધું કરી શકતો ખુલી નેર લવાના શરૂ કરેલા ત્યારે વિનોદ મહેતા ડેબોનર મહેતાવાળું ડેબોનેર નહોતુર્યું મેગેઝીનની ક્વોલિટી સારી હતી પ્રિન્ટિંગની ને એમાં કન્ટેન્ટ પણ આવતો વાર્તાઓ આવતી બધી અને સેન્ટર સ્પ્રેડ આવતા જે બહુ જાણીતા બનેલા જે તે વખતે તો ઇન્ટરનેટ હતું નહીં તો મારા મમ્મી ડેબોનરનો થેપો ગોઠવી દેતા મને

અને આની સમજ આપવાનું એટલે છાપાની કોલમો ડોક્ટરો જે લખતા હોય છે એ પણ ભાગ ભજવે છે સારા સેમિનારો કરો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચો તો એનાથી એ ઘડતર થાય છે સંસ્કૃત સાહિત્ય છે એ એવી રીતે લખાયેલું છે આપણે ત્યાં કે સહજ ભાવે તમને કામ જે છે એને લેતા થઈ જાઓ તમે એને અસહજ ફીલ જ ન કરો એની વાતો કરતી વખતે અને સંસ્કૃત છે ને એ ભાષાની એક ઉર્દુ જેવી એક નજાકત છે કે એ અમુક શબ્દો જેવી સરસ બનાવે કે જે માલિયો કે તમે પયોધર બોલો ને તો તમને ઓડ લાગે જ નહીં ઉરોજ બોલો તો તમને ઓડ લાગે જ નહીં બુબ્સ બોલો તો તમને ઓડ લાગે તરત જ તમે જરાક ખચકાવ કે આપણાથી થોડું પ્રવચનમાં એવું બોલાય બિલકુલ બરાબર પણ તમે વક્ષ ઉરોજ પયોધર એમ કહી શકો તો એ એવું અમુક શબ્દો માટે ઉર્દુમાં છે અને ઘણા બધા શબ્દો માટે સંસ્કૃતમાં છે એ તમે બહુ સરસ વાત કરી કે એ છે ને સેક્સ ને લગતી ટર્મિનોલોજી જી તો હું અઢાર વર્ષની ઉંમરે યશવંત દોશીના હાથ નીચે કામ કરતો હતો તો એમણે છે ને મેરી સ્ટોપ્સના અનુવાદો કર્યા છે વાડીભાઈએ વાડીલાલ ડગલી અને યશવંત દોશીએ તો ખબર નહીં હવે હું તો છોકરા જ પણ કંઈક યશવંતભાઈએ વાત પછી વાત કરીને કંઈક કે આપણી પાસે સેક્સ ની ટર્મિનોલોજી નથી કારણ કે પછી તમારે શિષ્ણ યોની ને પ્રકારનું વાપરવું પડે કાં તો પછી તમે જે બોલી ન શકાય પણ ખાનગીમાં બોલતા હો એવા શબ્દો ઉપયોગ કરવો પડે એ પણ નકામું અને પેલું પણ નકામું જ્યારે અંગ્રેજીમાં તમે પેનિસ કે પ્રકારના શબ્દો વાપરો તો તમને કઈ ફરક જ નથી પડતો કે તમે ચાર હાજરીમાં છે તો એ યશવંતભાઈ જે કહેતા હતા તે કે ગુજરાતીમાં એની જે ટર્મિનોલોજી છે એનો પ્રોબ્લેમ છે પણ મારા હિસાબે છે ને પછી પ્રકાશભાઈ અને છેવટે પછી મુકુલ અને મુગેશ વૈષ્ણવ બધાએ સરસ રીતે સોલ્વ કર્યો કે ભાઈ તમે અંગ્રેજી શબ્દો વાપરો હવે

આ બાબતમાં એટલે હું ઘણી વાર કહું કે ભાઈ કોઈ સુંદર માન્યો કે એક હિટ્રોસેક્સ્યુઅલ સ્ટ્રેઇટ મેલ તરીકે કે તમે કોઈ સુંદર સ્ત્રી જુઓ આકર્ષણ ન થાય એવું તમે કહો તમે છો તમે કહો મને આકર્ષણ નથી થતું તો તમે દમભીજો તમે જૂઠું બોલો છો પણ આકર્ષણને કંટ્રોલ કેમ કરવું એજ્યુકેશન છે કે તમારે આકર્ષણને કયા લેવલ સુધી રાખવાનું છે તમે કોઈ સરસ સૌંદર્ય જોયું બરાબર છે પણ તમે એના હેરેસમેન્ટના લેવલે પહોંચો એટલે હું એને મારી ભાષામાં એવું કઉ છું કે જે સારો માળી હોય એ ફૂલો ખીલેલા જોઈને આનંદ અનુભવે નહીં કે તૂટેલા ફૂલો જોઈને એશા દાદાવાળા આપણા કવિયત્રી અને જર્નલિસ્ટ એણે એક બહુ સરસ હેડિંગ મારેલું ઓ માય ગોડ ટુમાં કે આ એજ્યુકેશન કેવું છે કે એજ્યુકેશનમાં નોર્મલી શું હોય કે શું કરવું કેવી રીતે કરવું રાઈટ

પણ સ્પીડ મને જો મને પોતાને ગમે છે પણ એને કારણે મારી જ પોતાની માલિકીની કાર હોવા છતાં હું ગોપાલને હટાવીને એમ કહું ક્યારે ડ્રાઈવિંગ નથી કરતો અને હું હટાવીને ગોઠવાઈ જાઉં ડ્રાઈવિંગ સીટ ઉપર મારા પૈસાની કાર છે ને નામ મારું છે હપ્તો હું ભરું છું હું ચલાવીશ ને બસો ની સ્પીડે કેમ ના ચાલે આમાં લખેલું જ છે બસો હવે મારો કોઈ એક્સપિરિયન્સ નથી મારે બ્રેક ક્યારે મારવી કેવી રીતે મારવી કેવી રીતે સરકી જવું કોઈ ખબર નથી મારી કાર ભટકાય જ જાય

जे मानस रणमेदानी बच्चे गीत संभलावानी मेहनत करे सॉन्ग ऑफ गॉड भगवत गीता हा सॉन्ग तो कौन छंदी आना है साहब आटले बदल लश्कर नहीं बच्चे वो छंदों बंद करूं मेरी बात में ये भले वेदव्यास नहीं कमाल रहे पर ये आपना वार्षा नहीं कमाल जने आपने अख्या को युद्ध कविता में को रामायण राम रावण नो युद्ध कविता मीटर में मा मारा थी नतलखा तो जो તો બધા ગઝલ સમ્રાટો આપણા મરીઝ ને બધા થઈ ગયા મોટા મોટા રમેશ પારેખ લખે કે બધા લખે તો એ મીટર કેવી રીતે પકડતા આશા વાતને રજૂ કરવા માટે આપણાથી ના પકડે તો હા બધાએ કેવી રીતે મીટર પીકડું હશે આખી વાલ્મીકી રામાયણ આખું મહાભારત બધા ઉપનિષદો વેદો એટલે એસ્થેટિક્સ છે ને એ આપણે વારસો છે એવો આપણે ભૂલી ગયા એટલે હું ઘણીવાર મને નરેન્દ્ર મોદી એ કારણ થી ગમે ખરા હું ઘણીવાર કહું કે સાહેબ પાસે એક એસ્થેટિક સેન્સ છે એમનો એમ એ જી ટ્વેન્ટીનું પેવેલિયન ક્રિએટ કરે એમાં નટરાજ હોય કે એનું લાઇટિંગ હોય કે હોય તમને જોઈને ખબર પડે કે આ યાર આ કોઈ મંડપ પાડે કરેલું કામ નથી એ એની પાછળ પેલું કોણાર્કનું ચક્ર આવે નેતાઓને હાથ મિલાવે ત્યારે તમને તરત જ ખ્યાલ આવે કે આ એસ્થેકલી ડિઝાઇન છે તમે એમ કહો કે તો ટીમ હોય તો ટીમે સિલેક્ટ તો મૂળ માણસ કરે ને કે મારે આ પ્રકારનું જોઈએ છે મારે આ ડિઝાઇન જોઈએ છે મારે આ જોઈએ છે હવે હોય એનામાં હોય નરસિંહરાવ સારા વડાપ્રધાન હતા એડમિનિસ્ટ્રેશન દ્રષ્ટિએ પણ એસ્થેટિક સેન્સ આવી નહોતી તો એ નરેન્દ્રભાઈ પાસે છે હું માનું છું ગાંધીજી પાસે હતી એસ્થેટિક સેન્સ જેમની સાદગી જે છે એ બહુ ફ્લેવર વાળી સાદગી હતી એ પેલા આજે તો પ્રીમિયમ ગણી છે બધી વસ્તુઓ કે તમે ખાદીના વસ્ત્રો પહેરો અથવા તો પેલો ખાદી પેપર ખાદી પેપર તો બહુ મોંઘો આવે તો એ જમાનામાં ગાંધીજી આ બધું આખું ડેકોમ જેમ ઓશો પાસે એક વિઝન હતું એસ્થેટિક સેન્સનું એમની ડાયરીઓ તમે જુઓ એમના પુસ્તકોના લેઆઉટ તમે જુઓ જે સ્પેસ રાખી હોય છાપવાની સાથે કઈ ચિત્રો ન હોય પણ સ્પેસ હોય એટલે એપલની જે સ્ટોરમાં તમે જવાનો પગ મૂકો તો કેમ ડિફરન્ટ લાગે છે પાર્ટનરે જે ડિઝાઇન ક્રિએટ કરી કે એપલ આમ હોય હું એપલનો ફોન વાપરતો નથી પણ એની ડિઝાઇન મને બહુ ગમે હું એમ કઉ છું કે એનો મુકાબલો થઈ શકે એમ નથી કોઈ નથી તો આ વસ્તુઓ આપણે તો બીજા ટ્રેક ઉપર ચડી ગયા એસ્થેટિક્સના પણ એ આપણા વારસામાં બહુ છે કે સૌંદર્યની વાત કરવામાં બિલકુલ શરમ નહીં રાખવાની ઈશ્વરો પણ એની વાતો કરે ઈશ્વરો તો કાલો કાલોઅસમી જ કહે છે એવું જેવું નથી કામો અસ્મી એ કે અને આપણે ભારતીય તરીકે આમાં ખબર નહીં કોણ જાણે ક્યાંથી આ સનાતનમાં લોકો તાલિબાન લઈ આવ્યા છે વચ્ચે કે ભાઈ આવી તો સેક્સની વાતો કરાય જ નહીં આ તો બહુ બંદુ છીછી અર્ર પાપ અરે અરે આ તો ઇસ્લામિક અને પેલું પ્યુરિટન વિક્ટોરિયન ક્રિશ્ચિયાનિટીનું વર્ઝન છે જેના મથે તો ખૂબ બધી ચર્ચાઓના આંદોલનો થયા પશ્ચિમમાં હવે એ આપણે ગુલામીને કારણે કદાચ એ માનસિકતા લઈ લીધી આ ભારતમાં તો ક્યાં આવી વાત જ નથી હમણાં બાપુ કેમબ્રિજની અંદર બોલેલા કે તૈતરીય ઉપનિષદનો ઋષિ જે છે એ આશીર્વાદ આપે છે જ્યારે દીક્ષાંત પ્રવચનમાં એના વિદ્યાર્થીને ત્યારે એમ કે છે કે તારા પ્રજાતંતુને તું આગળ વધારશે

તો આ જે શિક્ષણ પામ્યા તમે અને એની સાથે તમારું વાંચન ચાલુ હતું સાહિત્યનું અને હવે તમે સ્વતંત્ર રીતે પણ લાઇબ્રેરીઓમાં જતા થઈ ગયા પોતે પુસ્તકો ખરીદતા થઈ ગયા વીસ વર્ષની ઉંમર સુધીમાં તમે ગુજરાતી સાહિત્યના કેટલા દરિયામાં તમે તર્યા ઓ પણ એક તો જે પેલી ઘટના બની જેનો આપણે અગાઉ ઉલ્લેખ થઈ ગયો એને કારણે પેલું નવેસરથી પેલું આર્થિક વાળું જે મેં જોયું ને કે ભાઈ કપડા જોઈને લોકો જજ કરે આપણને તો પુસ્તકો જોઈને ચોપડા જોઈને જજ નથી કરતા કપડા જોઈને જજ કરે છે એ મેં બીજી રીતે અનુભવ્યું કે બાર માં ફેલ થયા પછી જે લોકો પેલું સ્પેશિયલ કીટ ગણતા હતા ને કે જય તો હોશિયાર છોકરો છે એની બાજુમાં આપણા છોકરા છોકરીને ઉભા વાંધો નહીં એની પાસે બે વાત જાણવા મળે શીખવા મળે એ જે પેલી સ્કૂલના ટીચરો પણ પ્રીમિયમ ટ્રીટમેન્ટ આપતા કે આ તો ઘરે ભણેલો છોકરો છે એક્ઝિટ રિવર્સ થઈ ગયું જે અમિતાભ બચ્ચન લોગ લખે ને એમ કે છે ને કે ભાઈ મને આવી પરિસ્થિતિ નામ શું છે એ લોકો એમ કે અમિતાભ તો બધા આવી વાતો બનાવે કારણ કે અમિતાભ ને થોડું કોઈ આવું કે પણ મેં તો અનુભવ્યું છે તરત જ એ જ બધા લોકો કે જો ઘરે ભણાવો ઘરે ભણાવ્યા પછી બારમાં પેલું સ્પેશિયલ હોશિયાર એની બાજુ છોકરાઓને આપણને બે બ્રહ્મા મોકલાય આપણે છોકરાઓને એની પુસ્તકોની લાઇબ્રેરીનું કલેક્શન ચેક કરાય અને હવે બે પાંચ મિત્રો હતા પેલો સમીપ મેં વાત કરી કે બધા એ લોકો રહ્યા પણ બાકીની દુનિયા તરત જ એંગલ ફરી ગયો પર્સ્પેક્ટિવ કે આ ફેલ છોકરો છે બારમાં કઈ ઉકાળ્યું નહીં

બરાબર તું તારી રીતે રહે તું મસ્ત રહે તારે વાંચવું હોય તો વાંચ એમ માન કે વેકેશન ચાલે છે મોટું વેકેશન આવે છે આપણે પહેલા ઘરે જ ભણતા ને ઘરે ભણતા ત્યારે કયા પરીક્ષાઓ હતી ને પરીક્ષાના પરિણામો હતા ને એમ ત્યારે આખું વર્ષ વેકેશન જેવું લાગતું એ હવે એમ માની લેવાનું પાછું વેકેશન છે એટલે મા બાપે એ બાબતમાં કહ્યું હા એ બિચારા બધા જે કોઈ પણ મા બાપને ચિંતા થાય એવી ચિંતા કરતા હશે પણ મને ન કરી નથી કરતા હશે હું એટલા માટે કહું છું કે દરેક બધા શું કરે કે ભાઈ કોઈ કંઈક વિધિ વિધાન એટલે મંદિરે જાય ને હાથ જોડે ને કોઈ જ્યોતિષીન પૂછે કે આમાં શું થવાનું છે ને કેમ થવાનું છે ને એવું બધું એ પોતાની રીતે કરતા એ મને પાછળથી ખબર પડી પણ મને આટલું કહી દીધું તમને કોઈ ડિપ્રેશન જેવું આવેલું એ વખત એટલે ત્યારે એ એવું કહું કે મને ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન મને એમ થઈ ગયું કે આપણે તો લાઈફ એન્ડ થઈ ગયો હવે શું કરવાનું બધા પૂછે ને મોટા થઈને શું કરશો મોટા થઈને શું કરશો આઈ વોઝ બ્લેન્ક મારી પાસે કોઈ જવાબ જ નહોતો મોટા થઈને શું કરું કારણ કે હું તો સાયન્ટિસ્ટ થવાના થવા જ હતો તો સાયન્ટિસ્ટ તો વાત જ ઉડી ગઈ પેલી નિરૂપમભાઈ કહી દીધું એમ પેલી કેસમાં પણ વાત ઉડી ગઈ બરાબર તો મેં ત્રણ વર્ષ સુધી વાંચ્યું એ મને આજે કામ લાગે છે પેલી ભગવતસિંહજી લાઇબ્રેરીમાં ત્યારે એટલા બધા આજે લઉં છું એટલા પૈસા નહીં પણ ભગવતસિંહજી લાઇબ્રેરીમાં જઈને વાંચ્યું ખૂબ વાંચ્યું ખૂબ બધા પુસ્તકો ઘણા બધા પુસ્તકો વાંચવાના શરૂ કરી દીધા બીજા બધા પુસ્તકો કારણ કે પપ્પા પહેલા લઈ આવેલા પછી મેં મારી રીતે શરૂ કર્યા થ્રીલર્સ વાંચી અંગ્રેજી હું સિદ્ધની શેલ્ડન ને વાંચીને શીખ્યો અંગ્રેજી વાંચવાનો મને કોમ્પ્લેક્સ હતો તો ફિલ્મ ફેર પપ્પા લઈ આવતા સ્ક્રીન લઈ આવતા અમિતાભ નો ફોટો જોઈ અગ્નિપથ વખતે ઇન્ટરવ્યુ આવેલો એટી નાઇનમાં કવર સ્ટોરી ઉદય તારા નયર અને અલી પીટર જોન મને હજી નામ યાદ છે સ્ક્રીનમાં સ્ક્રીનમાં તો એ લોકોએ આખો અમિતાભનો એક ઇન્ટરવ્યુ કરેલો તો એ જોઈને મેં કીધું આ હળું ખબર જ પડતી અંદર બધા ઓલા અંગ્રેજીના અક્ષરો સાપલિયા જેવા લાગે એટલે મેં પપ્પાને કીધું કે આ મને કયો ને અંદર શું લખ્યું છે એટલે પપ્પા કે હું તને કહું પણ તારે વાંચવું જોઈએ ડિક્શનરી તો આપણા ઘરમાં પડી જ છે તો તને ન સમજાય શબ્દ નો અર્થ ગોત બાકી મને પૂછતો જા તું ન સમજાય હું તને કહું તો એમ પેલી સ્ક્રીન એમાંથી હું અંગ્રેજી થોડું થોડું વાંચતો પણ નોવેલ સિડની શેલ્ડન હું કહું કે કેવી રીતે લખાવી જોઈએ અંગ્રેજીમાં નવલકથા

તોડી નાખવું છે કઈ દુનિયામાં કમલેશ પાંધી એની એક ઓડિયો ડોના ઓડિયો ક્લબ ડોના સબર નું બધું પોસ્ટર ગોંડલમાં કોણ ડોના કોઈ કઈ ખબર નહીં પણ ડોના સબર નું મોટું પોસ્ટર અને નીચે ડોના ઓડિયો ક્લબ કરી અને ત્યાં પેલી કેસેટો છાપવાનું કામ કરે તો એ છંદ આપણને લાગેલો તો હું રોજ સાંજે બેસવા જાઉં ત્યાં બધા બીડી સિગરેટ પીનારા અને બીજું બધું પીનારા લોકો પણ આવે એ બેઠા હોય અને આપણે શું હતું ગીતો સાંભળવાના પાંતીની વળી એલપી રેકોર્ડિંગ મૂકે પછી બીજો મિત્ર થઈ ગયો ગૌતમ પંડ્યા તો એ પણ આવી એટલે બધા એમ કે દિલ આવ્યું હોય તો છમ છમા છમને દં દના દંડ એવા ગીતો હોય તો એલપી માં સાંભળો અને કોઈ સુભાષ નું પિક્ચર આવે ને કોઈ ફિરોઝ ખાન નું પિક્ચર આવે ને એટલે આખા દિવસના દિનચર્યા સવારે ભગવતસિંહજી લાઇબ્રેરી જવાનું જમવાનો ટાઈમ ન થાય ત્યાં સુધી ત્યાં બેઠા બેઠા વાંચે રાખવાનું પછી પાછું લાઇબ્રેરીમાંથી ચાલતા ચાલતા પાછા આવવાનું બપોરે થોડીક વાર સુઈ જવાનું પછી ઘરમાં પડ્યું હોય થોડુંક વાંચવાનું સાંજ પડે એટલે જાણે આપણે કંઈક નોકરી કરવા જતા હોય મલી ડોના કે ગૌતમ બેમાંથી જે નવરા હોય ત્યાં જઈ અને ગીતો સાંભળવાના હવે ત્યાં જાત જાતના લોકો અમારે ગોંડલમાં ભેગા થયા અમારું ગોંડલ પાછું ક્રાઈમ કેપિટલ પણ ગણાય છે મારામાં પોરબંદરની જેમ તો એવા બધા બધા લોકો જાત જાતની વાતો કરે ને પોતપોતાના કિસ્સાઓ ને બધી આપણને એમ થાય કે આ લાઈફ છે એમ જવાબ સીન સપાટા પણ પેલું અંદર પેલું મજબૂત વાંચન પડેલું અને મા બાપનો પાયો મજબૂત જે જે મારા મમ્મી કહેતા ને પાયો મજબૂત કરવો છે શીખતા શીખવી દેવું છે તો એને કારણે એ આકર્ષક લાગે કે આ બધી વાતો બહુ આકર્ષક છે જો કોઈ ગેંગમાં આપણે જોડાઈ જઈએ તો કેવું એમ આ બધા જે વાતો કરતા હોય છે તો આપણે આ લોકોની સાથે અહીં શું કામ ગીતો સાંભળવા બેસીએ આ બધી ધમાધમીમાં આપણે ન જાય આરપારના એક ઇન્ટરવ્યુમાં એ લોકોએ પૂછેલું કે ભાઈ આવતા જન્મમાં તમને શું બનવું ગમે ત્યારે મેં લખેલું ગેંગસ્ટર તમે તો મારિયો પૂછો ન હતો સરસ કરેલો ગોડફાધર નો અલ્ટિમેટ ગેંગસ્ટર તો એટલે પણ તો પછી પેલો કંટ્રોલ થઈ જાય કે ના ના આ રસ્તો આપણો નથી હો આપણા મા બાપ માટે આ રસ્તો ન હોય એમ આપણે બેસવાનું બધી વાતો કરી સાંભળે રાખવાની પણ એ ફ્રસ્ટ્રેશન બ્લેન્ક બધું હવે શું કરીશ એટલે આપણે ટાઈમ પાસ કરતા હતા વાંચી વાંચીને શું કરવું એ ખબર પડતી નહોતી પછી બે ત્રણ એવા લોકો એમ કે ભાઈ તમે પરીક્ષા તો એકવાર આપો એટલે અગેન લીગલ સલાહ લેવામાં આવી કે પરીક્ષા હવે તો બે વર્ષ થઈ ગયા એટલે તમારે એટેમ્પ ગણાય કારણ કે તમે બે વર્ષ લગી તો પરીક્ષા આપી નથી એટલે ત્રણ ટકા કપાય ત્યારની સિસ્ટમ મુજબ દરેક એટેમ્પ ત્રણ ટકા કપાય ત્રણ ટકા કપાતા કપાતા તો હું મળ્યો કે પંચ્યાસી ટકા લઈ આવું તો સીધા બે બધી પંદર વીસ ટકા તો બાદ થઈ જાય કારણ કે મારે તો છ માસિક પરીક્ષા લેખે છ ટકા વર્ષ ના જાય એટલે બાર ટકા તો સીધા જતા રે પરીક્ષા આપવું ત્રીજું વર્ષ એટલે પંદર ટકા જાય એટલે હું મૂંઝાણો કે આપણે હવે આના કરતા તો ઓલી ત્યારે હિંમત કરીને આપી દીધી હોત ફરીથી પરીક્ષા તો આપણે આવડતું હતું આ બધું તો આપણે રિવિઝન નથી કર્યું કઈ અને પંદર ટકા તો એમને કપાઈ જશે એટલે એક સલાહ એક દીપક ટીલિયા નામના એક ભાઈ જે સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા હતા અને દરેક ધાર્મિક સંસ્થાઓમાં હોય ને પેલા ભાવ ફેરી કરે ને એકબીજાનો સંપર્ક કરે અને જ્યાં ડીબીટી બ્રેન ટ્રસ્ટ ને બધું ચાલતું ભાઈ આવતા મને સલાહ આપી આ બધું નામ એટલે લઉં છું કે જીવનમાં પછી સતત એ પાત્રો રહેતા નથી પણ ક્યાંક ક્યાંક આવી જાય છે તો સલીમ ખાન સાહેબે મને એક વાર કહેલું જિંદગી મેં બહુત અચ્છી ઓર બહુ બુરી બાતે હોતી એ ચાહને સે નહીં હોતી મને કે બહુ અચ્છી ઓર બહુ બુરી ઇન બિટવીન મને કે શર્ટ કોન્સે આજ ઉમેફાક નહીં હોતા ये मैं चॉइस करता हूं कि शर्ट कौन सा पहनना है लेकिन मैं सलीम जावेद के तौर पे कहानियां लिखूं वो इत्तेफाक से हुआ था वो चाहने से नहीं हुआ था वाह तो ये ये यूंच थयो के ए एमने मने सलाह આપી કે સ્ટ્રીમ ચેન્જ કરનાખો એટલે ટકાનો ભરે ઓ લે સાયન્સમાંથી સાયન્સમાંથી તમે જો કોમર્સ કે આર્ટસ લઈ લ્યો તો ટકા બદ થવો નકલ કે તમે સ્ટ્રીમ ચેન્જ કરી છે સ્ટ્રીમ ચેન્જ કરો તો ટકા કપાય જ નહીં અરે હું તો મને સાયન્સ નું બહુ મજા આવતી ગણિત તો થોડું ઓછું ફાવતું પણ બાકી બધમ મજા આવતી ગણિતમાં એલો ટીપિકલ નરસિમેતા સિન્ડ્રોમ હતો કે આ બધા હિસાબો અને આંકડાઓ અને કેમ ધીરે ધીરે ગણિતનો રોમાંચ મને આવજો વધારે લાગે કારણ કે એમાં રહસ્ય કથા છે મેથેમેટિક્સ તો સ્ટ્રીમ ફેરવવાની એ મને ગળે ઉતરી ગઈ કે આપણો 15% નો ધંધો કરતા પહેલા જ લોસ કરો આપણી ભાષામાં કહીએ તો એના કરતાં આમ વકરો એટલો નફો તો થાય તો એ મને ગળે ઉતરી ગઈ એટલે મેં ઘરે જઈને કીધું હું સ્ટ્રીમ બદલાવાનો અમારા ઘરે એમ જ હતું કે ઓકે ઇફ યુ વિશ સો પેલો ફારૂક શેખ એક કેરેક્ટર નથી કર્યું એ જવાની એ દિવાની માં રણબીર ના પપ્પા એવું કે ભાઈ ઓકે બહુ સારું એવું કરો એટલે એટલે મેં કીધું તો હું સ્ટ્રીમ બદલાવીને પરીક્ષા આપીશ એટલે બારમું તો હવે ક્લિયર કરવું જ છે એટલે મમ્મી પપ્પાને જે અંદરથી એમનું જે પેલું હતું ઉચાટ એટલે એમ છો કે છોકરો પાછો ભણવાના પાટે તો ચડ્યો ઘણું ધન ભણવું જ નહોતું કારણ કે તમે ઘરે કીધું તું જ ભણવું તો સ્ટ્રીમ બદલાવીને મેં પરીક્ષા આપી સારા માર્કે પાસે થઈ ગયો આર્ટ્સ કોમર્સ 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 કર્યું અને થોડું ઘણું બધું પાસ થવા માટેનું જે બધી ટ્રીક કહેવાય ને એવી બધી બધી ટ્રીકો ચાલતી અને અમારે ગોંડલ સેન્ટર તરીકે બહુ લિબરલ ગણાતું એ જમાનામાં ગોંડલમાં બધા માર્ક આપી જ દેવાના હોય કારણ કે બધા જોરાવર લોકો પણ હોય મારા મારી કરી નાખે પરીક્ષકો સાથે અને મેં તો એવી પરીક્ષાઓ ગોંડલમાં જોઈ છે કે શેરડીનો રસ વચ્ચે ફરતો હોય અને એક અપેક્ષિત લઈને બીજો બહાર નીકળે કે આમાં નથી કાંઈ એ ઓલું બીજું દે એટલે મેં કોલેજ રાજકોટ કરી કોઈ સ્ટેમ્પ ન મારી દે આપણી પાસે એટલે હું મને હજી યાદ છે કે હું પરીક્ષા દેતો હતો તો એમાં બધા જે બારમાની પરીક્ષા તો એમાં હું કઈક અટકીને વિચારતો હતો એટલે મારી બાજુમાં કોઈક ભાઈ બેઠા હતા પરગજુ હતા અને ક્ષત્રિય હતા એટલે એટલે મને કે કે હું પણ બેઠો લટકાવી યાદ કરું છું ચાલુ પરીક્ષા સુપરવાઇઝર તો ગાયબ થઈ ગયા હોય વચ્ચે વચ્ચે એટલે મને કે આમાં યાદ હું કરવાનું હોય લખી નાખવાનું હોય એટલે મેં કીધું પણ શું લખવું એ જ યાદ કરું છું તો મને કે હું આપું ને તને તું લખી નાખ્યા આવો માહોલ હતો પણ ટૂંકમાં હું એ પાસ થયો પાસ થયો એટલે આપણે પછી પાછો ઓલો રેબેલ જાગૃત થયો કે પાસ થયા એ તો આપણે ખાલી દુનિયાને બતાવવા માટે કે પાસ થઈ શકાય છે ઓલા આપણી એન્ટ્રી અટકાવી દીધી સાયન્સમાં પંદર ટકા કાપવાના નામે એટલે પણ આપણે કઈ કરવું નથી કે ભાઈ આ તો આપણે દેખાડી દીધું ને કે જો બારમું પાસ બારમું પાસ એટલે મેં મમ્મી પપ્પાને કીધું કે હું કોલેજ કરીશ બરાબર પણ ગ્રેજ્યુએટ થવા માટે કરીશ એટલે મારે તો વાર્તાઓ વાંચવી છે કા હું ગુજરાતી સાહિત્ય કરું કાં અંગ્રેજી સાહિત્ય કરું સાહિત્યમાં વાર્તા પછી મને ધીરે ખબર પડી કે સાહિત્યમાં વાર્તા વાંચવાની મજા ઘરે આવે કોર્સ કરો તો ન આવે એમાં તો તમને પાછું કે શું કરવા માગે છે અને આનો અર્થ શું થાય છે તો હું બી એ બીથી ઇંગ્લિશનું ફોર્મ ભરવા રાજકોટ ગયો હતો અને મારો મિત્ર એક જયેશ ઝાટકિયા બીજા મંદિરના જમાનાનો મિત્ર એને બીબીએ નું ફોર્મ ભરવું હતું એટલે અમે બે ભેગા રાજકોટ ગયા ગોંડલથી મેં બી એનું ફોર્મ ભર દીધું ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં બી એ વિથ ઇંગ્લિશ લિટરેચર કરવા માટે જયેશનું કોલેજમાં નું ફોર્મ લેવાનું હતું ત્યાં અમે ગયા જયેશ એનું ફોર્મ લઈ લીધું પછી તમારે છૂટા પડી જવાનું હતું એટલે હું ત્યાં નોટિસ બોર્ડ ઉપર જે લખાયેલું હતું એ બધું વાંચતો હતો ત્યાં એક સાહેબ નીકળ્યા બહુ ડ્રામેટિક લાગે એવી વાત છે પણ ખરેખર બનેલી છે આના સાક્ષીઓ છે એ મહેતા સાહેબ એમનું નામ આજે તો આ દુનિયામાં નથી ડોક્ટર જેમ મહેતા મારી સામે એમ જોયું ને કે

હવે નરોત્તમ પુરી સ્પોર્ટ્સ ક્વિઝ કરતા દૂરદર્શનમાં એમાં એક પોસ્ટકાર્ડમાં તમારે જવાબ લખવાનો હોય તો તમને ત્યાં બોલાવે મંડી હાઉસ એ મેં આ નવરા બેઠા જે ત્રણ વર્ષમાં જે કામ કર્યા ને એમાં એક કામ આ કરેલું પોસ્ટકાર્ડ લખું હતું દૂરદર્શન જોતા જોતા અને મંડી હાઉસનું આવ્યું એટલે અમારે એક રીતે એ મેમરી થઈ ગઈ કે મમ્મી પપ્પા કે હાલો આપણે હરદ્વાર ઋષિકેશ ફરી આવીએ જઈને દિલ્હી જવાની ટિકિટ તો મળે જ છે એટલે અમે બધા મમ્મી પપ્પાનું હું હરદ્વાર ઋષિકેશ એમ બધે નોર્થ ઇન્ડિયામાં બે ત્રણ જગ્યાએ ફર્યા દિલ્હી ફર્યા અને એ સ્પોર્ટ્સ ક્વિઝમાં ભાગ લીધો સાહેબ સ્પોર્ટ્સ ના મોટા શોખીન એક જમાનામાં ક્રિકેટર હતા પોતે એણે જોયેલો કે આ છોકરાએ ઊભા થઈને જવાબ આપ્યો હતો દરોત્તમ પુરીને એમાં તો ઈનામ આવું નાનકડું આપતા અને એમ કાંઈ એને કીધું કે હું વસાવડા ગુજરાત તો મને કહે કે તમે તો ક્વિઝમાં ભાગ લ્યો છો એટલે મેં કીધું હા હું ઘરે ભણ્યો છું એટલે મને આવો બધો શોખ હોય છે એટલે બેઝિક ખાલી વાત કરી કે આ એ કારણથી ઘરે ભણ્યો છું એવું ટેગ લગાડવા માટે નહીં પણ શું કામ ભાગ લેવું છું એમ એટલે તો મને કહે કે તમારે એડમિશન લેવું જોઈએ અમારે આવી એક્ટિવિટી કરનારા કોઈ વિદ્યાર્થી છે જ નહીં અને હું બીબીએનો હેડ છું મને કે કાંઈ તો તમે બીબીએ માં એડમિશન લઈ લો મેં કીધું હમણાં જ મારા ફ્રેન્ડે ફોર્મ ભર્યું હું બીએ એનું ફોર્મ ભરીને આવ્યો છું મને કહે કે તમે નું અહીં એડમિશન તો લઈ લો ફોર્મ તો ભરી લો એટલે કીધું ફોર્મ ભરવા જ શું ફાયદો થાય છે મારે બી કરવું છે બીબીએ કરવું નથી કે આ તમારે જે એક્ટિવિટી આવી બધી કરવાનો મોકો હું તમને આપી શક કારણ કે મને બહુ રસ છે કે આવું બધું થવું જોઈએ પણ આવો વિદ્યાર્થી મારી પાસે નથી તો એમના આગ્રહથી મેં ફોર્મ ભર્યું બીબીએ નું અને ઘરે આવતો રહ્યો ફોર્મ ભરીને હવે છે કેવું કે બીએમાં માં પેલું છાપામાં આવ્યું હશે કે આ તારીખ ફી ભરવાની છે મેં કઈ વાંચ્યું નહીં એ તો વાત ચૂકઈ ગઈ અને હું જ્યારે ચાર પાંચ દિવસ પછી કોલેજે ગયો તો મને ઓલો હેટલાર કે ભાઈ એ તો તારીખ આવી હતી છાપામાં ફી ભરવાની તો સરકારી કોલેજ હતી ટિપિકલ સરકારી જવાબ હવે કઈ ન થાય તો તમે તમે કે ફી ભરવાની તારીખ પૂરી થઈ ગઈ એડમિશન કેન્સલ થઈ ગયા બાકીના જ હતા એટલે હું પાછો ધનસણીયા કોલેજે ગયો એટલે ઓલા મહેતા સાહેબને ને ત્યાં જઈને અને મેં કીધું મારું બી એમાં તો એડમિશન જ નથી મળ્યું તમે મને કહેતા કે એડમિશન અપાવશો તો મને અપાવો એટલે ફોર્મ તો ભરેલું હતું ત્યાં હવે ફોર્મમાં મારો વારો આવે એમનો તો પેલું ભલામાં બીબીએ ના એટલે મહેતા સાહેબ મને ત્યારના પ્રિન્સિપાલ કે એમ પટેલની ચેમ્બર ચેમ્બરમાં લઈ ગયા ખભે હાથ મૂકીને કે આ છોકરામાં દમ છે આ કોલેજ ને ઇનામો લઈ આવી દેવાનો છે આને એડમિશન આપણે આપવું જોઈએ સ્પોર્ટ્સ કોટામાં કેમ આપણે એડમિશન આપીએ છીએ એમ આને કોટા બનાવીને પણ એડમિશન આપો એટલે કે એમ પટેલ સાહેબ કે કઈ તો બાપુજી એટલે ટ્રસ્ટી વાલજીભાઈ પટેલ ગેલેક્સી સિનેમાના સ્થાપક અને માલિક

બીજા મેનેજમેન્ટમાં મજા ના આવે એટલે હું મહેતા સાહેબને કહું જો હું તો તમારા માટે આવ્યો તો આવી તમે એમ કીધું કાંઈ તો મને લાઇબ્રેરીમાં બેસવા દો તો બેસો હું અહીંયા વાત કરતો સરસિયા ભાઈ હવે તો આ દુનિયામાં નથી પણ અનંતરાય સરસિયા કરીને અમારા એક લાઇબ્રેરિયન હતા સમકાલીન ત્યાં આવતું ત્યાં હું સમકાલીન ઘરે લઈ જાતો પછી કાંઈ તો કોઈ વાત વાંચતું નથી હું ઘરે વાંચીને પાછો મૂકી જઈશ બીજા દિવસે તો સમકાલીન પપ્પા પણ લઈ આવતા એટલે સમકાલીન મને ખબર કે શું છે ઘરે ચાર દિવસે આવતું ગોંડલમાં બે દિવસે આવતો રાજકોટમાં એટલો ફાયદો થતો તો એમાં હું બેસતો થયો અને હું મહેતા સાહેબ કાયમ કહેતો કે સાહેબ આ બધું નકામું છે ઘણું વાંચ્યું છે જીવનમાં ઘણું સાહિત્ય વાંચ્યું છે આમાં કાંઈ આ શિક્ષણ પદ્ધતિ જ ખોટી છે નકામી છે તમારી માટે ખોટા લેબલ મારી દે જાજે હું પ્રવચનો ભાગ કહું છું એટલે પછી મહેતા સાહેબ બિચારા ખરેખર સાહેબ હતા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા પણ ટિપિકલ જે ગુરુ હોય એટલે પછી એક લોબીમાં ઉભા રહ્યા મારી સાથે વસાવડા ભાઈ માનથી વાત કરે દરેક વિદ્યાર્થી અમારે સંતોષ શુક્લા નામનો વિદ્યાર્થી હતો શુકલજી એમ કરીને વાત કરે ભાઈ તમારામાં ગુસ્સો બહુ છે આ બધું ખોટું છે આ આ આ આ આ ખરાબ છે ચાલે 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 વાત કોઈ સાંભળશે નહીં આવા તો અમે બધા કરેલા એક જમાનામાં પ્રયત્ન પણ કોઈ સાંભળતું નથી આ જગતમાં માં આવું કઈ તમારો ગુસ્સો મજાક થઈ જશે લોકો માટે એટલે મેં કીધું કીધું સાહેબ તો થઈ જાય તો થઈ જાય એમાં શું મોટી વાત છે કે ના તમે પહેલા એવી કોઈ જગ્યા બનાવો તમારી કે જેને કારણે લોકો તમને સિરિયસલી લેતા થાય ખાલી ઘરે ભણાને મેં આટલું વાંચું એ પૂરતું નથી તમે દુનિયાને એમ કહેશો ને કે શિક્ષણ પદ્ધતિ નકામી છે પહેલા તમારે એમાં ભણીને બતાવવું પડશે તો દુનિયા માનશે કે શિક્ષણ પદ્ધતિ નકામી છે નિતર તો દુનિયા એમ જ કહેશે કે આટલું ઉઠ એટલે શબ્દ આપણે ઉઠિયાણા કે આ ઉઠિયાણ છોકરો છે એટલે તો એમ જ કેમ કે શિક્ષણ પદ્ધતિ નકામી છે એટલે મને થયું કે સાહેબ તમારો વાત હું વિચારીશ એવું કીધું હું સાહેબ ને એમ કહું છું હું વિચારીશ કે કે તમારે આના ઉપર ધ્યાન આપો ભલે તમે કુદરતે એમ બિચારા વાત કરતા હતા ભલે તમને કુદરતે પણ એનું કઈ કારણ હશે નહીતર હું પસાર થ ને તમને સ્પોર્ટ ક્વીઝમાં ભાગ લીધો હોય મને યાદ આવે એવું થોડું બને આપણે થોડાક કઈ એકબીજાને ઓળખીએ છીએ કારણ હશે તમે એને ચાન્સ આપો તમે એને ભણતર આવી રીતે તિરસ્કાર ન કરો તો એમણે આવી રીતે ધીરે ધીરે એક દિવસ આવીને મને કે ક્વિઝ છે ક્વિઝ જેના માટે એડમિશન આપણે આપ્યું ને એ ક્વિઝ એટલે મેં કીધું નથી ભાગ લેવો મારે કઈ એટલે મને કે ભાગ લ્યો જો સાંજે જ મને કે ક્વિઝ છે એપટેક વાળાની અને એમાં ભાગ લેજો અને તમને પિક્ચરનો શોખ છે હું ગેલેક્સી સિનેમામાં જયારે પિક્ચર જોતો તો થઈ ગયો તો મારું પાસ કઢાવવાનો એક મોટો ફાયદો આ તો પિક્ચર જોવા આવે તો મને કે પિક્ચરનો નો શોખ છે ને તો હું સાંજે ટિકિટ લઈ દઉં તમને ગેલેક્સી તો તમે સાંજે પિક્ચરનો નો શો પૂરો કરીને પછી ક્વિઝમાં ભાગ લેવા જાજો બપોરે જમવા મારી ઘેર આવતા કહેજો લોકો મજાક ઉડાડતા કે સાહેબ તો જો આપણા મોટા પ્રોફેસર થી લોભિયા છે સ્કૂટર નથી વાપરતા પણ મેં સાહેબ ને કોઈક ને મેડિકલ સ્ટોરમાં કોકનું બિલ આપી દેતા જોયા છે એમને હાર્ટ એટેક આવ્યો એટલે સ્કૂટર નતા વાપરતા અને બસમાં જતા

અમે બે ભાગ લેવા માટે ગયા સાહેબ એને કીધું હતું બે જણા ની બોલ્યું હતું કે આ પ્રવીણ છે ને એ દાયો છોકરો છે એ ચાલશે તમારી ભેગો એમ પ્રવીણ દોસ્તી થઈ અને હું એનો પ્રવીણ ચોવાડ ભાગ લેવા ગયા એ ક્વિઝમાં મને બરાબર યાદ છે ટાઈ બ્રેકર નો સવાલ હતો કે જેમ્સ બોન્ડ ની પહેલી ફિલ્મ એનું નામ શું અને મેં બઝર દબાવી દીધું કે ડોક્ટર નો પિક્ચર નો ત્યારે શોક વળગી ગયો તો એ કામ લાગ્યો ગયો આપણે જીતી ગયા ઘર ભેગા થઈ ગયા જીતી હું ગોલ્ડન ભેગો થઈ ગયો પ્રવીણ એની ઘર જતો રહ્યો બીજે દિવસે સાહેબ હું કહેવા ગયો કે સાહેબ ક્વિઝ જીતી ગયા હાર્યું શિલ્ડ અને પ્રમાણપત્ર હા સાહેબ ને આંખમાં મૃત શરાબ આપણે કહેવાય ને ચમકારો થયો હા હું કહેતો હતો ને તમને તમને આના માટે તો એડમિશન આપ્યું હતું આપણે બરાબર પહેલી વખત કોલેજમાં જીતા હવે આવો મારી ભેગા એટલે મેં કીધું હવે શું કરવાનું આવો તો ખરા ઉભા થઈ ગયા સાહેબ આખી કોલેજમાં ક્લાસે ક્લાસે ફેરવો આ વસાવડા છે આની પહેલા એકવાર સ્પોર્ટ્સ ક્વિઝમાં ભાગ લેવા ગયો હતો આપણી કોલેજમાં પહેલી વખત કોલેજના ઇતિહાસમાં ક્વિઝની ચેમ્પિયનશીપ જીતીને આવ્યો છે એમ કે એટલે બધા ઓલા ઓલો શું એક તો ભણવાનું બંધ થઈ જાય આવી એન્ટ્રી થાય એટલે છોકરાઓને બહુ મજા આવે કે આ લાંબુ ચાલે તો વધારે સારું એટલે એટલે છોકરાઓ કે હે હે તાળીઓ પાડે બધા વાહ બહુ સરસ બહુ સરસ એટલે પહેલી વખત આપણને અહેસાસ થયો રેકોગ્નિશનનો અત્યાર સુધી રેકોગ્નિશન ઇન્ડિવિજ્યુઅલ મળતું હતું આ પબ્લિક રેકગ્નિશન આ પબ્લિકનું નહોતું મળતું આ ઘરે ભણનારો છોકરો આ વસાવડા સાહેબનો દીકરો આ એલા જયશ્રીબેન છોકરો એ ઇન્ડિવિજ્યુઅલ રેકગ્નિશન હતા આ ગ્રુપ રેકોગ્નિશન આવ્યું એટલી હદે કે સાંજે હું સિટી બસની રાહ જોઈને બપોરે છૂટીને ઉભો હતો તો એક છોકરો બાઇક લઈને આવ્યો ક્યાં જવું છું મૂકી જાઉં ઇવન બસ ની બસ સ્ટેન્ડ લગી મૂકી ગયો બરાબર સાહેબે બીજે દિવસે પ્રેસ નોટ છપાવી એટલે પેલો છંદ મેળકો ખાડું આ મીઠું છે આમાં અંદર મજા આવે એવી કઈક વાત થાય છે આપણે બીજા દિવસે મેં સાહેબને ને જઈને કીધું મેં કીધું સાહેબ જેટલી સ્પર્ધા આવે મને કહેજો દરેક માં ભાગ લઈશ એટલે સાહેબ કે બિલકુલ આપણે તમને એના માટે જુદી રજા આપવી પડશે તો આપશું અને ગ્રેજ્યુઅલી નિબંધ વક્તૃત્વ ક્વિઝ યુવક મહોત્સવ આ તે એક પછી એક એક આડો આંક વાળી દીધો એવું છે એનો બીજો એક ફાયદો થયો જે તમે મને એક સવાલ પૂછ્યો તો એનું અનુસંધાન જોડી દો કે પેલી જવાબદારીની ભાવના ક્યારે આવી ઘર માટેની તો કોલેજમાં ફી ભરીને ત્યારે પહેલી ફી પપ્પાએ આપીને ત્યારે જ મને થયું કે આપણી પાસે આટલા પૈસા છે નહીં પિંચોતેરસો રૂપિયા અને પિંચોતેરસો રૂપિયા તો એ પપ્પાએ કાઢી દીધા ગમે તેમ કરીને પછી ખબર પડી કે આ ફલાણું વેચીને કાઢી દીધા તો ત્યારે મેં કીધું કે હવે હું ફી ભરીશ અને જે પુસ્તકો મેગેઝીન લઈશ કે પિક્ચર જોવા જઈશ ને એના પૈસા હું ખર્ચીશ હું બોલતા બોલાઈ ગયું પણ પછી ખબર પડી કે મમ્મી જે પૈસા આપે આપણને વાપરવાના એમાંથી જ આપણે આ બધું કરવાનું છે એટલે એમાં સ્પર્ધાઓનો છંદ ચાલુ થયો ને લઈનામો ચાલુ થયા બસો એકાવન એકસો એક એકાવન એટલે મને એટલો ધક્કો લાગ્યો કે આપણે જો આટલી સ્પર્ધામાં ભાગ લઈએ ને તો ફી ના પૈસા નીકળે આટલીમાં ભાગ લઈએ તો ફિલ્મ ફેર ના સ્ક્રીન ના પૈસા નીકળે આટલીમાં ભાગ લઈએ તો પિક્ચર જોવાની ટિકિટ ના પૈસા નીકળે એટલે મેં સ્પર્ધામાં ઊંધે કાંધ ભાગ લેવાનો શરૂ કર્યો અને એમાં ધીરે 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 પછી તો હાઈલાઈટ થવા મળી ગયું સન્માન કર્યું કે આ આપણે કોઈ દિવસ વિદ્યાર્થી નથી આવ્યો અને પછી ફુલેત્રા સાહેબ જે પણ આ દુનિયામાં નથી જે મારા જત તરીકે આવેલા અલગ સ્પર્ધાઓ એ જ ટ્રસ્ટની બીજી કોલેજમાં પ્રિન્સિપાલ હતા જે મહિલા કોલેજ હતી જેત ભારડિયા વુમેન્સ કોલેજ અગેન મને જેમ હાઈસ્કૂલમાં લાઇસન્સ મેળવ્યું હતું એમ લાઇસન્સ મેળવ્યું કે જઈને જો જવું હોય તો જેતની લાઇબ્રેરીનો ઉપયોગ કરે અને ત્યાંની છોકરીઓ કે એની સાથે પાર્ટિસિપેટ કરવું હોય તો કરે કારણ કે સિસ્ટર કન્સન છે આપણી એટલે મારા બધા અમારી બજરંગ કોલેજ વિદ્યાર્થીનીઓ એજ્યુકેશન અને એના બધા વિદ્યાર્થીઓ મને ઘૂરીને જોવે આને લાયસન્સ છે ઓલી સામે જવાનું જે છોકરીઓ વાળું બિલ્ડિંગ છે જઈ શકે આપણે તો જઈ ન જ શકતા આપણે ના પાડે તો બાપુજી આને જવા દે છે અને હું ત્યાંય જતો ત્યાં ઉષા રાડા જે અત્યારે એસપી છે ગુજરાતના એ એ ત્યાં ભણતા લે ઉષાબેન જયારે એક વખત પાછળથી મળ્યા ને મને કે મારું નામ કરાટે માટે બોર્ડ ઉપર લખાતું તમારું નામ મને કે સ્પર્ધા માટે લખાતું એટલે આપણે રીતે ઓળખીએ કે તો એ બધા કોલેજ ત્યાં જતો એટલે અકરમીનો પડ્યો કારણો એમ કેવાય કે પચાસ વર્ષે એકલો રહી ગયો જેને આટલા આટલા ચાન્સ મળ્યા જેને હાઈસ્કૂલમાં ચાન્સ મળ્યો તો છોકરીઓ સાથે ભણવાનો જેને કોલેજમાં ચાન્સ મળ્યો તો છોકરીઓ સાથે બેસવાનો ટ્રસ્ટી તરફથી છૂટ કે આ છોકરીઓ સાથે જ ક્લાસ ભલે ભરતો એમાં ભલે જાતો અને એક તમને રસ પણ એવી વાત કરું કે એક છોકરી ભાગ લેવા આવતી વખતું તો સ્પર્ધામાં બહુ જ દેખાવડી છોકરી અને હું તો પેલો જભો ને નીચે પેલો પેન્ટ હોય ને ચપ્પલ પહેરેલા હોય ને એટલે બિલકુલ તેલ નાખેલા વાળ હોય ઓળેલા આમને અને એવા લુક સાથે જાઉં અને એને મને એક દિવસ આવીને મને મારી પાસે આવીને કે સ્પર્ધા પૂરી થઈ દર વખતે નંબર મારો લગભગ પહેલો આવે એનો બીજો કે ત્રીજો આવે મને કે રામકૃષ્ણ પરમહંસ ઉપર છે ને દૂરદર્શન પ્રોગ્રામ છે અને મને મળ્યો છે એમ કે કરવા માટે મારા પપ્પાને ઓળખે એમ તો આપણે સાથે કરીએ એટલે મેં કીધું હા રામકૃષ્ણ પરમહંસ ઉપર હોય તો આપણે કરીએ મેં તો ઘણું વાંચ્યું છે એના ઉપર તો મને કે કે તમે ક્યાં રહ્યો છો એટલે મેં કીધું હું તો ગોંડલ રહું છું તો મને કે મારું એડ્રેસ હું તમને આપું તો તમે મારી ઘરે આવો ને આપણે સાથે તૈયારી કરીએ એટલે મેં કીધું હું આજે તો ના આવી શકું આજે ઘરે કીધું નથી એટલે મેં કીધું કાલે કે પરમ દિવસ આવું હું રાહ આવજો એ હું તો ત્રણ દિવસ એની ઘરે ગયો અને એ ઉપરનો એનો સરસ મોટું ઘર હતું અને ઉપરનો રૂમ હતો એના મમ્મીની બધાએ કીધું કે મારી સાથે દર વખતે નંબર નથી આવતો જેનો એ આ જાય એમ અને એ બેસીને કે આપણે મેં કીધું હું તો ઓલી રીતસરની તૈયારી કરીને ગયો વિવેકાનંદ નું આ પુસ્તકમાં રેફરન્સ છે એટલે થોડીક તૈયારી થાય પછી કે તમે કેમ આગળ શું વાંચો છો કઈ પિક્ચર જોવી ગમે હવે એ આ પકડી લેવાનું હતું એ મને ખબર નહી આ પ્રોગ્રામ તો કરીએ લીધો બે સાથે મળીને બીજા એને એના બીજા ફ્રેન્ડ પણ હતા એ પ્રોગ્રામમાં અને એને એનો મને ટેલિગ્રામ આવ્યો હતો એક તો મારો જન્મદિવસ છે એમ કે તમે આવશો એમ ટેલિગ્રામ કે ફોન તો હતો નહીં લેન્ડ લાઈન નો ફોન તમારે ટ્રસ્ટી અપાયો તમને ક્યાં અને સ્પર્ધામાં ભાગ લેવું હોય તો જાણ કરવાની થાય અને એ એટલે બધા એમ કે મારા મિત્રોને પાછળ શીખે કે અરે યાર એમ કે અમને તો કોઈ દી આવું કોઈ કીધું નહીં અને તને કીધું તો કે એમાં આગળ વધીને કઈ લીધું નહીં એટલે મેં કીધું મને કઈ ખબર નહોતી પડતી કે આ શું કામ આ એટલે કે મને કે ચર્ચા વિવેકાનંદની કરવી હોય તો માણસ કોલેજની લોબીમાંય કર લે ઘરે શું કામ બોલાવે પોતાના રૂમમાં મને કીધું તો વિવેકાનંદ જો તો ચર્ચા કરવાની શું જરૂર છે તું વિવેકાનંદ જો પણ આવું બધું થયું આવા તો ઘણા કિસ્સાઓ છે મિત્રોના અને બધા તમે અપરિણિત કેમ છો સોશિયલ મીડિયાથી માંડીને મીડિયા અને ફિલ્મ આ બધી ઘણી વાતો ખાવા પીવાની વાતો એમના વિદેશ પ્રવાસો વિશેની વાતો અને કઈ રીતે એ લેખક બન્યા વક્તા બન્યા આ બધી જ વાતો નેક્સ્ટ એપિસોડમાં આપણે કરીએ એ પહેલાં જય તમારી સાથે એક રેપિડ ફાયર મારે કરવો છે મેં કોઈ તૈયારી કરી નથી તમને પણ ખબર નથી કે શું છે શું બિલકુલ મને તો એ મજા આવે કે સ્પોન્ટેનિયસ અને અને મેં હાથમાં કોઈ કાગળ નથી રાખ્યો કંઈ જ નથી પણ મારા મનમાં એક સબ્જેક્ટ છે કે આપણે ગુજરાતી સાહિત્ય વિશેની એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ બિલકુલ હું એક શબ્દ બોલીશ એક નામ બોલીશ અને તમને એ નામ સાંભળીને શું આંદોલનો થાય છે તમારા મગજમાં તમારા હૃદયમાં હમ એ તમારે કહેવાનું નર્મદ વીરતા મુનશી ઇતિહાસ પન્નાલાલ પટેલ ગ્રામીણ કૃષિ રમણલાલ વસંતલાલ દેસાઈ ઘોડો મુળશંકર મો ભટ્ટ વિજ્ઞાન ધૂમકેતુ ટૂંકી વાર્તા સુરેશ જોશી ઘટનાનો લોપ રમેશ પારેખ કાઠિયાવાડી વિલેશ અંતાણી પ્રિયજન અને ચંદ્રકાંત બક્ષી ઠાઠ ક્યાં વાત ક્યાં વાત પ્રિયજન કૃતિનું નામ પણ છે પણ વિનેશભાઈ ના રોમાન્સ ના અર્થમાં સમજ્યું એટલે પ્રિયજન એ તમારા પણ છે ને મારા પણ છે તો અહીંયા આપણે પહેલો એપિસોડ પૂરો કરીએ નેક્સ્ટ એપિસોડ અમે અહીંયા જ બેસીએ છીએ થોડોક આરામ કરીને ફરી પાછા અમે વાતો કરીશું આ પહેલો એપિસોડ તમને કેવો લાગ્યો એ તમે નીચે કમેન્ટ્સમાં લખજો જય વસાવડા એમની ચેનલ ઉપર મૂકશે હું મારી ચેનલ ઉપર મૂકીશ આ એક આખી પ્રક્રિયા એવી છે કે જેમાં તમે એક વ્યક્તિને નજીકથી જાણવાની કોશિશ કરતા હોય છે સુરેશ દલાલે એક બહુ સરસ વાત કહેલી કે ઇન્ટરવ્યુમાં માણસને ઉઘાડા નહીં પાડવાના હોય માણસને ઉઘાડવાના હોય તો આ એક કલાક દરમિયાન આઈ થિંક હું સફળ રહ્યો છું તમને ઉઘાડવામાં સૌરભભાઈ મારે તમને એમ કહેવું જોઈએ કે હું તો તમને વાંચી વાંચીને મોટો થયો આવું આગળની જર્નીમાં કહેવાનો હતો જ્યારે બધી સમકાલીનની એની વાતો આવત તમે મને મિડ ડેમાં મિડ નું એનાલિસિસ કરવાનો મોકો આપેલો કોઈ ઓળખાણ પીછાણ વગર મને હજી યાદ છે બરબેરીનું એક પરફ્યુમ તમે કીધું કે તમારે જોયે છે તો તમે રાખો ત્યારે એડિટર હતા તમે બિડ પણ એ બધી વાત સાથે આવું વાત કહું કે તમે લીધેલા ઇન્ટરવ્યુઝનો હું ફેન છું સંવાદમાં તો કુદરતી રીતે એવું બન્યું કે જે બરનાટ શોને પૂછવામાં આવેલું કે શેક્સપિયરને તમારામાંથી ઊંચું કોણ અને શોએ જવાબ આપેલો કે હું શેક્સપિયરના કપાઓ ઉપર બેઠો છું એટલે હું જ ઊંચો આવું એમ સંવાદમાં તો તમારી છોડેલી ધારા મેં આગળ ચલાવી પણ એકચ્યુઅલ તમે જે મેગેઝિન ઇન્ટરવ્યુઝ કરતા ઇન ડેફ્થ ડિટેલ જેમ કે સ્વામી સચિનાનંદીનો ક્લાસિક અત્યાર સુધી કોઈ નથી કર્યો એવો ઇન્ટરવ્યુ તમે કરેલો છે અને માર્કિસન મહેતાનો એવો ઇન્ટરવ્યુ તમે કરેલો છે અને તમે ક્યારેક ક્યારેક એ બધું મૂકો પણ છો તો એ ઇન્ટરવ્યુમાં મારો વારો આવશે મેં કોઈથી કલ્પના નહોતી કરી કે સરફ શાહ મારો ઇન્ટરવ્યુ કરશે મને બહુ હોશ હતી જય કે પચાસ વર્ષ તમારા પૂરા થાય છે ઘણા બધા મિત્રો તમારા વિશે વાત કરશે લખશે કંઈ પણ કરશે પણ મને છે ને એક વસ્તુ હતી કે એ લખવામાં સમજો કે મારો ને તમારો પરિચય હોય હવે એ પ્રકારનો પરિચય ઘણા સાથે હશે તમારો ને મારો પણ પણ તમારી પાસેથી તમારી જ વાતો કઢાવવી અને હું તમને એક બે વાત કરું કે મેં ઘણા બધા ઇન્ટરડ્યુસ કરે પણ એક બે ઇન્ટરડ્યુસ એકદમ મને યાદ છે કે આર્કાઇવલ કક્ષાના ઇન્ટરવ્યુ છે અત્યારે આ આપણે આ કરી રહ્યા છીએ તે આ કોઈ પેલો બાવીસ મિનિટનો સંવાદનો ઇન્ટરવ્યુ નથી કે ચલો અહીંયા આમ તે પૂરું કર્યું એ છે જ નહીં કે અહીંયા આ કોઈ ક્લિક બેટ બી નથી કે ભાઈ ચલો જય વસાવડાનું આ અને જય વસાવડાનું એ ઉપર કરવાનું છે કે એક ઇન્ટરવ્યુ વાતચીત છે તો હું તમને બે વાત કરી ને હું આખી આપણે આ પહેલી કડી આપણે પૂરી કરીએ કે લગભગ નવ્વાણું ની નવ્વાણું કે સત્તાણુંની સાલમાં ગુણવંત શાહને સાહીઠ વર્ષ પૂરા થયા તો મુંબઈ આકાશવાણી પરથી ગુણવંતભાઈને પૂછવામાં આવ્યું કે અમને આર્કાઈવલ ઇન્ટરવ્યૂ કરો છે આકાશવાણીએ કર્યા છે બધા ત્રણથી ચાર પાંચ કલાકના ઇન્ટરવ્યૂ હોય અને પછી એ મોટી હસ્તીઓના મૂકી રાખે એ લોકો અને એમાંથી એક કલાક એ લોકો પ્રસારણ કરે બાકીનું આર્કાઈવ્સમાં રહે તો ગુણવંતભાઈ કે સૌરભ શાહને પૂછો જો એ ઇન્ટરવ્યૂ લેવા તૈયાર થતો હોય તો હું આપું આકાશવાણીવાળાએ કે એમ તો ફીસ બહુ મોંઘી હોય છે અને અમારા આકાશવાણીના ધારા ધોરણ પ્રમાણે તો એમને પીનટ્સ લાગે વગેરે તો એ કે તો પછી હું નહીં આપું એમ તો કે બીજું કોઈ નામ તો બીજું કોઈ નામ નહીં તમે સૌરભને જ પૂછો તો પૂછો તો ખરા એટલે એ લોકોનો ફોન આવ્યો મને કે આ રીતે ગુણવંતભાઈનો સાઠ વર્ષ પૂરા થાય છે તો ઇન્ટરવ્યુ લેવો છે તો તમારી ફીસ વગેરે કે ફીસ ફીસની ચિંતા છોડો તમે ખાલી મારી બે શરતો તમે માન્ય રાખો તો હું ઇન્ટરવ્યૂ લઉં તો કે બોલો ને હું કે તમે જે આર્કાઇવલ ઇન્ટરવ્યૂ જે રેકોર્ડ કરશો એમાંથી જે કલાકનું એડિટિંગ કરશો ને એ એડિટિંગ હું કરી આપીશ કે એમાંથી કયા સવાલો લેવા કેવી રીતે હું ગોઠવવા આ છે હું કે હું એ કામ મારું તે એ મંજૂર છે એમને કંઈ વાંધો નથી તમે બેસ્ટ છો એડિટિંગ રૂમમાં કે બીજી વાત એ જે ઇન્ટરવ્યૂ આખો રેકોર્ડ કરો ને જે પ્રસારણ તો તમે કરવાના નથી પણ એ આખી આખો રેકોર્ડિંગ મને મારા પર્સનલ ટેપમાં જોઈએ તો કે સાહેબ એ શક્ય નહી બને સરકારો નિયમ ના પાડે આ પ્રોપર્ટી સરકારી કહેવાય હું કે પ્રોપર્ટી ભલે સરકારી કહેવાય પણ હું તો ગુમન શાનો ઇન્ટરવ્યુ છે રાઈટ તો હક્ તો એમ નો થાય બરાબર છે એટલે આમ આનાકાની કરીને આપણે મને કરવા દીધું મારી પાસે ત્યારે આખો આર્કાઇવલ ઇન્ટરવ્યુ પણ છે ટેપમાં જે બીજે ક્યાંય શાઈટ નહી તો આ એક ઇન્ટરવ્યુ મારો એની પહેલા એના લગભગ દસ વર્ષ પહેલાં અઠયાસીમાં ઓગણીસો અઠ્યાસીમાં હરકિશન મહેતા ને સાઈઠ વર્ષ પૂરા થવાના હતા અને એક સુવિનિયર બહાર પડવાનું હતું તો હરીન્દ્ર દવે અને એસ વેંકટ નારાયણ બહુ મોટા પત્રકાર ઇન્ડિયા ટુડેમાં હતા અને ચિત્રલેખામાં ગુજરાતીમાં ગુજરાતીમાં લખતા અનુવાદ આવતા તો બે જણાએ નક્કી કર્યું કે આ સુવિનિયરમાં આપણે એક ઇન્ટરવ્યુ મૂકવો જોઈએ અને નક્કી એ લોકોએ કર્યું કે આપણે સૌરભ શાહને ને કહીએ તે વખતે મારી ઉંમર તો કેટલી નાની અઠ્યાવીસ વર્ષ પણ તમે તો તંત્રી થઈ ગયા હતા કંઈક પચીસ છવ્વીસ વર્ષ તો તો એમણે હરકીશન કીધું હરકીશન બહુ સારો આઈડિયા છે કે સૌરભ મારો ઇન્ટરવ્યુ લેવાયો તો બહુ મજા આવશે એટલે એમનો હું તે વખતે સુરત થોડા વર્ષ માટે હતો બે ચાર તો મને ફોન આવ્યો કે ફાવશે કે નહીં તો હું આવી ગયો મને કહે હું ટુકડે ટુકડે ઇન્ટરવ્યુ આપીશ સળંગ ઇન્ટરવ્યુ બધો નહીં બને તો અમે લગભગ ટુકડે ટુકડે સાત દિવસમાં લગભગ છ સાત કલાકનો ઇન્ટરવ્યુ કર્યો ગાડીમાં જતા હોય ઓફિસમાં ઘરમાં ટાઈમ મળે ત્યારે અને હરકિશનભાઈને પ્રેમ મારા માટે એટલું બધો કે મને કહે કે હું ઓફ ધ રેકોર્ડ વાત કરું છું એટલે હું ટેપ રેકોર્ડ બંધ કરવા જાઉં કે નહીં નહીં ટેપ ચાલુ રાખજો પણ આ ઓફ ધ રેકોર્ડ વાત છે એટલે આપણે છાપીશું નહીં તો એવી એવી વાત એ ઓન ધ રેકોર્ડ કરતા પાછા એમ અને સરસ ઇન્ટરવ્યૂ થયેલો તમે વાંચ્યો બી છે અને સુવિનિયરમાં છપાવ્યા પછી બીજે બે ત્રણ વખત અર્કિસન ગયા પછી એમના દીકરા તુષારે કીધું કે પપ્પાની એ ટેપ છે તમારી પાસે તો મને મોકલો ને હું તમને એમ ડુપ્લિકેટ કરી નાખું હું તમને ડુપ્લિકેટ કરીને મોકલું છું તો અત્યારે એમની પાસે બી છે આ બે બહુ જ દીર્ઘ ઇન્ટરવ્યુ સચિદાનનો જે તમે કીધું એ ચોવીસ કલાક એમની સાથે હું રહેલો અને એમાંથી એ આવેલો તો મને એવી જે પ્રતિભાઓ હોય કે જેમનામાં ઊંડા ઉતારવા મળે જેમની પાસેથી જાણવા મળે કંઈક ને કંઈક નવી વસ્તુઓ જે અત્યાર સુધી ક્યાંય એ લોકોએ કહી ના હોય તો એ રીતે મેં આખો આ ઇન્ટરવ્યુ પ્લાન કર્યો તમારો અને બહુ સારા નસીબ કે તમે અહીંયા આવ્યા મુંબઈ અને તમારા અને ખરેખર તો બહુ વહેલું આવવાનું એટલે મહિના દિવસ પહેલાં તમે મને ઘણા વખતથી આપણે નક્કી અને મારે વિદેશ પ્રવાસોને કારણે એ થેલાતું જ ગયું થેલાતું જ ગયું પણ બહુ સરસ વસ્તુ બની છે એટલે હવે સેકન્ડ એપિસોડ આના કરતાં પણ વધારે ધારદાર અને વધારે જોરદાર આવશે વિરાટ કોહલીએ એક વખત એવું કીધું હતું કે સામે મહેન્દ્રસિંહ ધોની હોય પાર્ટનરશીપમાં તો મારે કાંઈ કરવાનું ન હોય વિચારવાનું ન હોય હું ખાલી રહીમાં રાખું અને બાકીનું બધું એ વિચારીને ગોઠવી લેશે કે શું કરવાનું જ ને શું નહીં એટલે તમે નેવિગેટર જો આમાં પછી મારે ક્યાં કંઈ વિચારવાનું છે ખૂબ ખૂબ મજા આવી રહી છે હવે આપણે થોડોક આરામ કરીએ કંઈક જમીએ કરીએ અને પછી સેકન્ડ સેશન આપણે શરૂ કરીએ સેકન્ડ એપિસોડ માટે જય વસાવડા સાથે વાતો કરવાની હજુ ઘણી બધી વાતો છે આપણી પાસે જય પાસે સમય બહુ મેં માગી માગીને લઈ લીધો છે અને એમના પચાસ વર્ષ જે પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે આપણે આ એક બહુ જ દીર્ઘ પ્રકારનો ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ થેન્ક યુ જય અને પહેલો એપિસોડ અહીંયા આપણે પૂરો કરીએ બીજા એપિસોડ માટે તરત મળીએ થેન્ક યુ વેરી મચ મિત્રો આભાર